प्रतिष्ठित नमस्कार दर्शक मित्रों, आपना लोकप्रिय कार्यक्रम महामंथन में आपनो स्वागत छे। हूँ छु सुदान गढ़वी। आज आपणे एवी चर्चा करवाना छीए कि जेमा छेला 35 दिवसोथी दिल्ली में आंदोलन करी रह्या खेडूतोना प्रश्ननुं हजु सुधी कोई समाधान आव्युं नथी। खेडूतो वारंवार कृषि कायदो पाछो खेंचवा अने एमएसपी मुद्दे चोक्कस खुलासो करवानी मांग करी रह्या छे। सरकार आश्वासन आपी चूकी छे અને કૃષિ કાયદાથી ફાયદા પણ સમજાવી ચૂકી છે, જોકે હજુ પણ ખેડૂતો અને સરકારની બેઠકો અનિર્ણિત રહી છે। આજની બેઠકમાં પણ સરકારે ખેડૂતોને આંદોલન પરત ખેંચવાની અપીલ કરી છે અને ત્યારબાદ એમએસપી મુદ્દે વાતચીત અને સમિતિ થકી ઉકેલ લાવવાની વાત કરી છે। ખેડૂતો એક તરફ કાયદો રદ કરવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર કાયદા પર અડગ છે, ત્યારે અહીં સવાલ એ થાય છે ખેડૂતો અને સરકાર વચ્ચે સમાધાન ક્યાં અટવાયું છે, સરકાર પાસે ખેડૂતોની શું અપેક્ષા છે, સરકારે ખેડૂતોને શું ફોર્મ્યુલા આપી છે, एमएसपी पर भ्रम अने सच्चाई शू छे, आगामी 4 जान्युआरी सरकार साथे फरी एक बैठक थवानी छे त्यारे शू निर्णय आवे छे तेना पर सौनी नजर छे। आ तमाम मुद्दा पर चर्चा करीशुं महामंथन में। मारी साथे तो मित्रों वी टीवी नी सामे गोठवाई गया छो ने बराबर? हाँ तो वांधो नहीं। ખેડૂત અન્નદાતા જય જવાન જય કિસાન આ બધી વાતો ઘણી બધી કરી ચૂક્યા આપણે, પણ નક્કર પરિણામ આવતું એવું દેખાતું નથી। આજે સરકાર સાથે ખેડૂતોની 7મી બેઠક યોજાઈ। ખેડૂતો એવું કીધું કે 3 કાયદાઓ પહેલા રદ કરો અને પછી તમે ખેડૂતોના સંગઠનોને સાથે રાખીને ખેડૂતોના ફાયદા માટે તમે કંઈ કરવા માંગતા હોય તો પછી કાયદા બનાવજો। સરકાર એવું કહે છે કે કાયદાઓ તો રદ નહીં થાય, એ તમે કહેશો એમ કાયદાઓ રદ નહીં થાય, અમારા તો આખા ભારતના ખેડૂતોનો વિચારવાનો ને, તમે થોડા એટલા નક્કી કરશો એમ, 8-10 લાખ ખેડૂતો થોડા નક્કી કરવાના, એવું આ સરકારે 8-10 લાખ ખેડૂતો તો બેઠા છે આંદોલન ઉપર। બીજી બાજુ સરકાર એવું કહે છે કે અમારે ભાઈ ખેડૂતો માટે બહુ સારા દિવસો લાવવાના, એટલે અમે ધરારા ભેટ આપવાના છે, તમે લોક ના લાવે ગિફ્ટ આપવાના છે, તમારે લેવાની છે ગિફ્ટ। તો બીજી વાત એ થઈ કે ભાઈ એમએસપી તમે કાયમી, એટલે એમએસપી નક્કી કરો કે એમએસપી થી નીચે ભાવ ના ખરીદી શકાય। સરકાર કે પેલા એક કામ કરો, આંદોલન બંધ કરો, આંદોલન રદ કરો, પછી એમએસપી ઉપર વાત કરીએ। કેટલીક માંગો સ્વીકારી, તો શું સ્વીકારી એમ કે એપીએમસી કાયદામાં મોટા પ્રમાણમાં સરકાર બદલાવ કરશે, કંપનીઓ વેપારીઓનું રજીસ્ટ્રેશન જરૂરી કરશે સરકાર, કોન્ટ્રાક્ટ ફાર્મીમાં ખેડૂતને કોર્ટમાં જવાનો હક, માન લો કે એસડીએમ કે ડીએમ જ હતું એ કોર્ટમાં જવાનો પણ હક, અલગ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરશે સરકાર, ખાનગી કંપનીઓ વેપારીઓ પર ટેક્સ નાખશે, બહારના બજારમાં પણ સરખો ટેક્સ જે અગાઉ હતો તે નહીં, ખેડૂતની જમીનની સુરક્ષાનો સરકાર ભરોસો આપશે, આંદોલનકારી ખેડૂત નેતાઓ પર કેસ પાછા ખેંચાશે, ખેડૂતની જમીન જપ્તી નહીં થાય, ખેડૂત કંપની વચ્ચે 30 દિવસમાં કોન્ટ્રાક્ટ થશે, અને એમણે જે પરાળની એ બધી વાત ત્યાંની હતી એ પરાળની વાત કરી જે માત્ર પંજાબ હરિયાણાના ખેડૂતોને લાગુ પડે છે। એટલે હવે પણ કે અમે પાછું તો નહીં ખેંચીએ યાર, તમે એ જોઈ લો એમ, એટલે હવે 4 જાન્યુઆરી ઉપર પડ્યું છે। મિત્રો એક વાત એ છે કે એક બાજુ આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે કે ભાઈ આ મોટા ઉદ્યોગપતિઓ છે એ લોકો ગોડાઉનો પહેલાથી બનાવવાના શરૂ કરી દીધા, ફલાણું ઢીકડું ના અંતે, એટલે ખેડૂતો એવું પણ આક્ષેપ કરી રહ્યા છે કે તમે આ મોટા ઉદ્યોગપતિઓ માટે પહેલેથી ડીલ કરી રાખી છે એટલે હવે તમે પાછા નહીં ખેંચો એવો અમને વિશ્વાસ છે, એવું ખેડૂતો આક્ષેપ પણ કરી રહ્યા છે। સરકાર એવું કહે છે કે એવું કાંઈ જ નથી, અમે 2014માં પણ વાયદા કર્યા છે પૂરા કર્યા છે, 2019માં પણ વાયદા પૂરા કર્યા છે, રામ મંદિરનો વાયદો, 370નો વાયદો આ તે બધા પૂરા કર્યા છે, અને અમે 2022માં ખેડૂતોને ડબલ આવક કરીશું। એટલે ખેડૂતો એવું કીધું કે 2014માં તમે જે વાયદા કર્યા છે 1500 કપાસનો ભાવ 2000 કરવાનો, એ તમે 700 કરી દીધું એટલે અમને વાયદા ઉપર વિશ્વાસ નથી, એવી એક વાતો પણ ખેડૂતો સામે પણ આવે છે। બીજી બાજુ ભાજપનું સંગઠન છે એ ખૂબ જ મોટું છે, વિશાળ છે, એટલે ભાજપે કેન્દ્ર સરકાર નક્કી કર્યું ઘરે ઘરે જઈને ખેડૂતોને સમજાવો, અને ભાજપે એમના 3-4 દિવસમાં બધા સમજાવ્યા,
ખેડૂતોને આના ફાયદા એમ કે આનો ફાયદો શું છે, પણ કે કાયદાઓ અમે પાછળ નહીં ખેંચીએ એમ, કાયદાઓ તો તમે એ તમે જોઈ લો વિચારી લો એમ કે આંદોલન પાછું ખેંચો. હવે ખેડૂતો એવું કહે છે કે 8-9 લાખ ખેડૂતો અત્યારે અમે બેઠા છીએ કડકડતી ઠંડીમાં 4 ડિગ્રીમાં, અને 30-32 લોકો ખેડૂતોના મૃત્યુ પણ થયા છે, આમ તો 40 જેટલા કહે છે અલગ અલગ. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે. એક જમાનો હતો કે એક મૃત્યુ થતી હતી આંદોલનમાં તો સરકારોમાં ભીષ પડી જતી હતી, અત્યારે 40-40 ના મૃત્યુ થયા, છતાંય આંદોલનમાં અથવા સરકારમાં કશું જ, બધા પોતપોતાની રીતે પ્રચારમાં વ્યસ્ત છે. સરકારે એવું કીધું કે તમે આંદોલન પહેલા સંપેલી સમેટી લો તો અમે એમએસપી ઉપર નક્કી કરીશું. હવે એમએસપી ઉપર નક્કી, હવે આંદોલન 8-9 લાખ ખેડૂતો ભેગા થયા છે એટલે આઈબીમાં પણ શંકા ઉઠી કે તમે આઈબીને પણ કીધું કે તમે કરતા તો શું આટલા ભેગા થઈ ગયા. એટલે હવે તો સરકાર કદાચ ઈચ્છે કે આને હટાવીએ તો હટાવી ન શકે, 10-15 લાખ પોલીસ ક્યાંથી લાવે, એટલે અઘરું છે. એટલે ખેડૂતો એવું કહી રહ્યા છે કે નહીં, અમે અત્યારે સમજો કે 9 લાખ ખેડૂતો પાછા વયા જઈએ ઘરે તો પછી તમે નીકળવા જ નથી દેવાના, એટલે આંદોલન થવાનું જ નથી. પછી તમે એમ કહેવાનું ક્યાં આડો ખેડૂતો ખેતર ઉપર આપણા રસ્તા ઉપર આવે, કોઈ આવતા જ નથી. ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે. હવે આખી ઘટનામાં મારે આપને એ સમજાવવું છે કે દરેક મુદ્દો છે એમાં દરેકની વાત આવશે. ગઈકાલે આપણે મનસુખભાઈ વસાવાના રાજીનામાને ઇકો સેન્સિટિવ ઝોનની વાત કરતા હતા, આજે મનસુખભાઈ વસાવાએ પરત ખેંચી લીધું રાજીનામું. આદિવાસી ત્યાંના સ્થાનિક નેતાઓ જે ચર્ચા કરી રહ્યા છે કે આ ભાઈ કેટલીક વખત નાટક કરશે, રાજીનામું આપ્યા પછી કે હેલ્થની તકલીફ છે, તો કે હેલ્થની તકલીફ હોય, ઘણા આદિવાસી નેતાઓ એવું કહ્યું કે ભાઈ હેલ્થની ડોક્ટરે ના પાડી હોય તો પછી રાતમાં તમારી હેલ્થ સારી થઈ ગઈ, પણ ભાજપને વિશ્વાસ હતો કે અમે મનાવી લેશું, મનાવી લીધું. પછી એમણે કીધું કે મારે કોઈ ડીલ નથી થઈ, આમ મનસુખભાઈ વસાવાએ એવું કીધું કે મારે કોઈ ડીલ નથી થઈ મીડિયાની સામે એવું કીધું. હવે આમાં તો જે ધારાસભ્યો જાય છે એ પણ અને આવે છે એ પણ, એમાં કોઈ ખબર નથી હોતી. 3 લોકોને ખબર હોય છે, એક લેનારને, એક આપનારને, એક કુદરતને. હવે લેનાર આપનાર એમ કે છે કે આવું કોઈ થતું જ નથી, કુદરત એક ઉપર છે. વાત એવી હતી કે મનસુખભાઈનો આદિવાસીમાં વોટ છે ને આંતેન બધું, ઇકો સેન્સિટિવ ઝોનની રજૂઆતો કરી ને આંતેન બધું. હું એટલા માટે કહી રહ્યો છું કે એમાં પણ તમને જંગલ, કાયદાઓ આ બધાની ખબર પડી હશે. આ મુદ્દે પણ હમણાં હું ભાવનગર મારે જવાનું થયું, ઓધવજીભાઈને મોણપરા સાહેબ, આપણે આનંદ થાય કે આવા વ્યક્તિઓ બુજુર્ગો સાહેબ શું એની ભાવનગર, તો આમ તો સૌરાષ્ટ્ર વખાણાય છે મહેમાન ગતિમાં, પણ એમાં ભાવનગર વધારે સાહેબ, અને એમાં પણ એ 85-85 વર્ષના દાદાઓને, એના દીકરાને દીકરા હોય એટલા સિસ્ટેમેટિકલી ત્યાં બેઠા હોય ત્યાં સુધી ઊભા ન થાય. એ ખેડૂતો પણ મને પૂછી રહ્યા છે કે સુદાનભાઈ આંદોલનનું શું થશે એમ. એટલે મેં કીધું કીધું એ તો હવે દૂર છે, આમાં કંઈ ખબર નથી પડતી, સરકારવાળા સંપર્ક નથી ને ખેડૂતો આગેવાનો, પણ આંદોલન તૂટશે નહીં મેં કીધું. શું કામ નહીં તૂટે, અત્યાર સુધીના આંદોલનો તૂટ્યા કેવા જ ખબર છે, આગેવાનોવાળા ઈશુદાનભાઈ ગઢવીની આગેવાની માં એટલે ફૂટી જાય. તમે વિચાર કરજો, કૂતરો છે ને આપણે ડોગ એ વફાદાર છે, માણસ ઉપર વિશ્વાસ અત્યારે મુકાય એવો નથી. તમે જોયું હશે ચૂંટણીમાં મતદાન માંગવા આવે લાવો વળી આપતા હોય કોઈ પક્ષને કે કોઈ નેતાને, બીજી વાર ચૂંટણી આવે ત્યારે આટલા આટલા અભિનંદન આપતા હોય નેતાને, એટલે એ હૃદય પરિવર્તન થતા હોય. એટલે આ આંદોલન મેં કીધું એટલા માટે નહીં તૂટે કે એ આંદોલન કોઈ એક વ્યક્તિનો નથી, આ ખેડૂત સંગઠનોનો છે, ખેડૂત સંગઠનમાં કોઈ નેતાગીરીવાળા નથી, બધા લોકો, એટલે એકને ફોડશો તો બીજો માનશે એવું જરૂરી નથી. હા, એટલે આ વાત છે સાહેબ, જો સાચો છે ખોટો છે બીજા નંબરની વાત છે, પણ જમીર વેચીને સોદા કરનારાઓ બધે પડ્યા છે જયચંદો, એ પણ હકીકત છે. તમે જોજો ઘણા આંદોલન હોય, અહીંયા પણ આપણે પાટીદાર આંદોલન નીકળ્યું હતું, બધા પોતપોતાની રીતે ગોઠવાઈ ગયા, ત્યાં પણ આંદોલન બધું નીકળ્યું હતું અન્ના હજારેનું, 25,000ની આસપાસ લોકો હતા, આખો દિવસ મીડિયામાં આવતું હતું, અત્યારે મીડિયામાં નથી આવતું, ખેર દુઃખની વાત છે,
પણ આજે પણ વી ટીવી જેવા નિશુદાનભાઈ જેવા તમારી સાથે જ, એટલે કોઈ એમ વિચારવાની જરૂર નથી કે આ મીડિયામાં નહીં આવે સાહેબ. આજે પણ અમે જમીર વેચ્યા વગર એમને એમ તમારી માટે બેઠા છીએ, અને એ પણ કોઈની શેરશરમ રાખ્યા વગર, કોઈ પક્ષાપક્ષી નહીં, સચ્ચાઈ. જો કે તમે એટલા સ્વાર્થી છો, તરત જ વી ટીવીને તમે ભૂલી જાઓ છો, બીજા નંબરની વાત છે. નહીં તો એવો સોગંદ નથી કેમ લેતા તમે કે એક વ્યક્તિ એક ચેનલ એવી ચાલે છે જે સત્યના ઉજાગર, તો મારા ઘરમાં, મારી દુકાનમાં, મારી ફેક્ટરીમાં, મારા મામાના ઘરમાં માત્ર વી ટીવી ચાલશે, એવો સોગંદ ખાઓ? પરિવર્તન આમાં આવશે એ તમે નહીં ખાઈ શકો, મને આ પ્રજા ઉપર પણ પૂરો વિશ્વાસ. અને એમાં કોઈ તમને કઈ લેવા કે એમાં ખર્ચો નથી થતો, પાછો ખર્ચો થતો તો વાત અલગ છે. એટલે કહેવાનો ભાવ કે મીડિયામાં નથી આવતું એ બીજા નંબરની વાત છે. ઘણા બધાના ઘણા બધા એ હોય, કારણો હોય, હિતો હોય, આ બધું. ઘણા લોકો પાછા આક્ષેપો પ્રતિ આક્ષેપ, ખબર છે, ખાલિસ્તાન આવી ગયા, ફલાણા હિસ્તાન આવી ગયા, ફલાણા હિસ્તાન. ભાજપ સરકારે એવું કીધું કે ના ભાઈ, ખાલિસ્તાન વાળા નથી. ખાલિસ્તાન વાળા હોય તો કેન્દ્રની સરકાર ભાજપની છે, પકડી ન જે. ખેડૂતોને બદનામ કરવા નીકળ્યા હતા, જેનો ખાઈએ છીએ, જેના કારણે ખાઈએ છીએ. હું એટલા માટે આ કહું છું કે તમારે પણ સાચા ખોટાની પરખ કરવી પડશે, અને વી ટીવીની સુદાનભાઈ જેવા લોકો સાથે તમારે ઉભું રહેવું પડશે સાહેબ. નહીં તો એ દિવસો પણ દૂર નથી કે મારું પણ ગળું સુકાઈ જશે. અને એ વાત જયારે હું ભાવનગરમાં ગયો, અલંગમાં ગયો, લોકોએ શું પ્રેમ આપ્યો સાહેબ. મને વિચાર થાય છે લોકો આશાવાદી કેટલા છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે આશા તૂટે નહીં. હા, પણ એમ તો આ વેચાય ખરીદાય એવો છે નહીં આમ તો. પણ તમે જો અહીંયાથી હટી જશો તો પછી ખાલી ગળું જ રહેશે. એટલે હું કહી રહ્યો છું કે આ ખેડૂતોના આંદોલનમાં 7મી બેઠક સાહેબ થઈ, અને એમાંય સરકાર એમ કહે છે કે ના નથી કરવું, એટલે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. દિલીપભાઈ સખિયા કિસાન સંઘના નેતા એમબી ધોરાજા સાહેબ, પૂર્વ ખેતીવાડી અધિકારી સાગરભાઈ રબારી, ખેડૂત આગેવાન દિલીપભાઈ ગોલ, વરિષ્ઠ પત્રકાર હિતેનભાઈ પટેલ, ભાજપના નેતા મનહરભાઈ પટેલ, કોંગ્રેસના નેતા, છ છ મહાનુભાવ જોડાયા છે. જે ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છે, નહીં કરીએ તો લોકોને વધારે મજા આવશે. લોકોને અત્યારના હયાતના મુદ્દા ઉપર ચર્ચા કરીશું, એટલે ભલે ખેડૂતનો મુદ્દો હોય પણ નવા આયામો સાથે કરીશું. દિલીપભાઈ, દિલીપભાઈ સખિયા ત્યાંથી શરૂઆત કરું છું કે ખેડૂતોને સરકારે એવું કહે છે કે ભાઈ તમને આ ગિફ્ટ આપી છે, એ આપી જ છે સાહેબ, અને અમારે લેવાની નથી, ખેડૂતોનું ભલું કરવાનું છે. તો ભલું થવાનું છે કે નથી થવાનું? ભાઈ 35 દિવસ ત્યાં આપના દેશનો આ સડકતો પ્રશ્ન હશે કે જગતનો તાત ખેતી મૂકી અને રોડ ઉપર બેઠો છે. સરકારે જે પણ પગલું ભર્યું છે, પણ આ કાયદાની અંદર આપના જ દેશની વાત કરવામાં આવે તો 50% પબ્લિક એમ કહેશે ખેડૂતના હિતમાં છે, 50% પબ્લિક એમ કહેશે કે આ ખેડૂતોને નુકસાન કરે છે. પરંતુ જ્યારે આવા મોટા પરિવર્તનના કાયદાઓ ઘડાતા હોય તો એ કાયદાનો સાચો જે રસ્તો છે ને એ લોંગ ટાઈમે ખબર પડે, અમલવારી થાય, ફાયદો થશે કે નુકસાન થશે. પરંતુ સરકાર જ્યારે વાત સમજવા તૈયાર છે ત્યારે એમાં જે પણ ખામી દેખાતી હોય એ દરેક ખામીની ચર્ચા થવી જોઈએ. આજે ભારતીય કિસાન સંઘ આખા ઇન્ડિયાનું એક સંગઠનની વર્ષો જૂનીથી એક માંગણી છે, અને એ તો રહેવાની છે કે ભાઈ MSPથી નીચે ખેડૂતોનો માલ ન વેચાવો જોઈએ. આ એક મુદ્દાનો જો માન રહી જાય તો ખેડૂતોને લાંબી નુકસાની ન જાય એવું આપણે સમજી શકીએ. આ મારો વ્યક્તિગત વિચાર છે. પરંતુ ઈશુદાનભાઈ એક વસ્તુ ખાસ સમજો, હું વાર ખાસ કહેવા, તમે જેમ કીધું ને કે જનતાએ સાંભળ્યું ને એવું નવું આપવાનું, પણ આનું મૂળ શું છે? આ ખેડૂતો આપનો દેશ, ખેતી પ્રધાન દેશ છે, છતાં દેશનો ખેડૂત શું કરવા રોડ ઉપર આવ્યો? તો આનું મૂળ જડ ક્યાં છે? આ દીર્ઘ દ્રષ્ટિ અર્થશાસ્ત્રીમાં હોવી જોઈએ, આ દીર્ઘ દ્રષ્ટિ દરેક રાજકીય માણસોની અંદર હોવી જોઈએ કે જગતના તાતને મુશ્કેલી ક્યાં છે. તો હું એક ગ્રાફ સમજાવું, ઘણા બધા રાજકીય મિત્રો પણ સાથે છે કે ભાઈ કોંગ્રેસ સીતા 60 વર્ષ રાજ કરીને ગઈ, આજથી 7 વર્ષથી ભાજપ રાજ કરી રહી છે. રાજકારણ તો ગમે એનું આવે, સત્તા ગમે એની આવે, પણ આ જગતનો તાત આ ખેતી પ્રધાન દેશની અંદર એની હાલતનું કારણ બતાવું છું. 1997 માત્ર આગળ નથી જતો, માત્ર 23 વર્ષ આગળ જાઉં છું.
एक तोलु सोना नो भाव 4500 रुपया, शिक्षकों नो पगार 4700 रुपया, 7 रुपया ने 15 पैसा डीजल नो भाव। आंकड़ो कायदेसर टीवी ना माध्यम थी एक जवाबदार व्यक्ति तरीके बोलू छू, आमा एक वात खोटी नथी। हवेनी वात तो कपास 465 रुपये 20 किलो, मगफड़ी तो के 480 85 रुपये 20 किलो। आ भाव आपो मैं 1997, आजे 23 वर्ष थया। डीजल 7 रुपये थी 80 रुपये पहुंची गयु, सोनू 45 रुपये थी 55 हजारे पहुंची गयु, शिक्षकों नो पगार 47 हजारे थी 55 हजारे पहुंची गयो, अने जगत नो तात आ त्रणेय वस्तुमां 1100% नो वधारो आव्यो। अने आ जगत ना तात नी मगफळी, मगफळी 480 थी मात्र 1000 रुपये आवी, અને સરકાર જાહેરાત કરે કે અમે તો આ વખતે ગયા વખતે 18 રૂપિયાનો વધારો કર્યો, આગલા વર્ષે આ વખતે 35 રૂપિયાનો વધારો કર્યો। 18 રૂપિયા એટલે 1.8%, 35 રૂપિયા એટલે 3.5%। આ વધારો જ્યારે એના જે ગવર્મેન્ટ કર્મચારીનો વિરોધ નથી કરતો, ગવર્મેન્ટ કર્મચારીનો દર વર્ષે 10 થી 15% એવરેજ ભાવ વધારો થાય મોંઘવારી ભથ્થા પ્રમાણે, તો જગતનો તાર આ ખેડૂત શું આ દેશમાં નથી રહેતો? ખેડૂતને શું મોંઘવારી નથી નડતી? ખેતી કરવાનો ખર્ચ માં 10 નહીં, ખેતી કરવાનો ખર્ચ પણ 500 થી 1000% વધી ગયો છે। જે ટ્રેક્ટર 7 રૂપિયે ડીઝલ કામ કરતું હતું એ ટ્રેક્ટરમાં 80 રૂપિયા ડીઝલ નાખવું પડે છે, દવા બિયારણ ખાતર મજૂરીનો ખર્ચ વધ્યો છે। નથી વધ્યો તો માત્ર ખેડૂતની જણસનો ભાવ નથી વધ્યો, અને ભાજપ અને કોંગ્રેસ બે સરકાર આટલા વર્ષ રાજ કરી ગઈ, હું તો બેયને કહું છું આ ખેડૂતોને પાયમાલ કરવામાં બે સરકારનો હાથ છે, કારણ કે દેશની અંદર બેલેન્સ જાળવવું એની નૈતિક જવાબદારી છે। જો ગવર્મેન્ટ કર્મચારીના છોકરા જો આ દેશમાં રહેતા હોય તો ખેડૂતનો દીકરો પણ આ જ દેશમાં રહેશે, એને પણ મોંઘવારી નડે છે, એને પણ પેટ્રોલ ગાડીમાં ભરાવવું પડે છે, એને મોબાઈલ રિચાર્જ કરવો પડે છે, એને કપડાં લેવા જવું પડે છે, દરેક મોંઘવારી આ ખેડૂતના જગતના તાપને મળે નડે છે। તો આ રાજકીય માણસોને આ વિચાર કેમ નથી આવતો? એમએસપી ની વાત કરે તો કે અમે એમએસપી માં આટલો વધારો કેટલો કર્યો, શિક્ષકનો પગાર વધે। હમણાં પેપરમાં જાહેરાત આવી ગુજરાતમાં કે કેન્દ્ર સરકારના 25 લાખ કર્મચારીને 5000 થી 25000નું ભથ્થું વધારવાનું છે, કેમ ખેડૂતોનો ભાવ નથી વધતો? આજે ડુંગળીના 5 પૈસા વધે તો નિકાસ બંધી કરો અને આયાત ચાલુ કરો, અરે ઘરના દીકરા ઘંટી ચારતા હોય અને વિદેશથી માલ લેવા જવાનો, આ નીતિ જ્યાં લગી આ દેશમાં ભાજપ અને કોંગ્રેસ રાજકીય માણસો ચલાવશે ને ત્યાં લગી આ દેશનો ખેડૂત કોઈ સુખી નથી થવાનો। બધા રાજકીય માણસો આ વિચારવું જોઈએ, એક જ વસ્તુ, જો ગવર્મેન્ટ કર્મચારીનો 10% મોંઘવારી ભથ્થું વધે તો ખેડૂતોના જે પણ જણસ છે એના એમએસપી પ્રમાણે એટલા જ મોંઘવારી પ્રમાણે જ્યાં લગી ભાવ વધારો ન થાય ત્યાં લગી સમજવાનું કે સરકાર ગમે એની હોય ખાલી જો આ પાયાનો સુધારો કરી લે, એ ઉદ્યોગપતિઓના હાથમાં પાયાનો સુધારો એટલે બધું ભાવ વધી જશે, એટલે જગતનો તાત કોઈ ની રોડ પર ન આવે। અરે ખેડૂત, હા ખેડૂત ભિખારી નથી, ખેડૂત ભિખારી નથી। ઘણી વખત કહેતા હોય કે ખેડૂત આ માગે છે, ખેડૂત આ માગે છે, ખેડૂત આ માગે છે, પણ ખેડૂત માગતો નથી। ખેડૂતની પ્રાઇમરી જરૂરિયાત આ સરકાર પૂરી કરવી એની નૈતિક જવાબદારી। અમે માગી માગીને થાકી ગયા કે ભૂંડ અને રોજ ખેડૂતનો પાક ખાઈ જશે, પણ સબસિડી આપે તો કે તમે ફેન્સિંગ બનાવો, હવે ખેડૂતની તાકાત છે ફેન્સિંગ બનાવવાની? ડેમડાઓ તૂટી ગયા, રિપેર કરવાનો સમય નથી, અને ગામડે ગામડે આખલાઓ રખડે છે એને પકડીને જંગલમાં નાખવાનો સમય નથી, આવા ઘણા બધા દિવસની લાઈટ નથી। આજે 7 ડિગ્રી તાપમાનની અંદર આ જગતનો તાત રાત્રે પાણી વારે છે, કેમ કોઈને ચિંતા નથી થતી? આવા ઘણા બધા મુદ્દા એ પ્રાઇમરી આ સુધારવા પડે એમ છે, નહીં સુધરે ત્યાં લગી ખેડૂતોની મુશ્કેલી બિલકુલ પૂર્ણ નથી થવાની। ધરજે સાહેબ શું કરી શકાય? દર્શક મિત્રો અને ઈશુદાનભાઈ, આપને સૌને ખરેખર આ નવા વર્ષની શુભેચ્છા એડવાન્સમાં પાઠવી દઈએ, કારણ કે આવતા આજે જે બે સમસ્યાનું જે સમાધાન થયું છે, 4 માંથી 2 નું સમસ્યાનું સમાધાન થયું છે, એવી જ રીતે નવા વર્ષના પ્રથમ અઠવાડિયાની અંદર એવી આપણે આશા રાખીએ કે બંને મુદ્દાનો જે બાકી છે એનું પણ સમાધાન વહેલામાં વહેલી તકે એ 4 તારીખે આવી જાય
એવી અપેક્ષા આપણે સરકાર પાસેથી પણ રાખીએ. ખરેખર આ એક અહમનો મુદ્દો એ બની ગયો એવું લાગે છે, કારણ કે આમાં આ જે બે ત્રણ જે બિલ છે એ બિલને આપણે પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો સરકાર પાસે કદાચ રાજ્યસભામાં પૂરતી ન હોત તો શું પસાર થાત ખરા નથી. તો આવા ઘણા એવા બિલો હશે કે જે રાજ્યસભામાં લોકસભામાં પસાર થાય, રાજ્યસભામાં પસાર ન થાય તો એ અટકી ગયા છે. તો કદાચ બંનેમાં પસાર થઈ ગયા અને પછી કદાચ રાષ્ટ્રપતિ મંજૂરી ન આપે તો પણ એ ન બને. અને તો આ તો જેના માટે ખરેખર કાયદો આપણે જે બનાવ્યો છે એને જરૂરિયાત નથી. તો એ કદાચ એક ખેડૂતો આપણા જે સમાજ ઈચ્છે છે કે ભાઈ આ તમે પાછા લઈ લો, તો આ જે છે કાયદાને ખરેખર એ પાછા લેવામાં એ કોઈ નાનાપણ અનુભવી જોઈએ નહીં, અને એને પણ જે છે એ ખરેખર પાછા એને મૂલ પાછા લઈ લે અથવા તો એને ફ્રીઝ કરી દે, મુલતવી રાખે જે કંઈ કરવું હોય જ્યાં, એટલે એ કરવું જોઈએ. અને પણ ખરેખર આ ખેડૂતો જે આ સમસ્યાઓ છે અને જે બેઠા છે રોડ ઉપર એ ખરેખર એને આજે 40-40 ખેડૂતો આજે ખરેખર એને જીવ ગુમાવવો પડે એ બહુ ખરેખર ગંભીર વાત કહેવાય. એટલે ખરેખર તો આ એક પ્રથમ દ્રષ્ટિએ ખરેખર તો જો આનું સમાધાન કરવું હોય તો એક જ છે કે આ ત્રણે ત્રણે જે છે એ ખેડૂતો એમ કે છે કે પાછા લ્યો, તો એક વર્ષ માટે બે વર્ષ માટે જ્યાં સુધી ખેડૂતોને અનુકૂળ લાગે ત્યાં સુધી એ ફ્રીજ એમાં કરી શકે છે. આમાં કદાચ કોઈ અત્યારે જો એ ખરેખર હાલત આ ત્રણ કાયદાથી તાત્કાલિક કોઈ ખેડૂતની હાલત બગડવાની નથી કે કોઈ સુધરવાની નથી. દિલીપભાઈ ગોહિલ આપણી સાથે. દિલીપભાઈ શું કરવું જોઈએ? સરકાર છે એ અત્યારે વાટાઘાટો કરે છે પણ એમ કે છે બિલ તો અમે પાછું નહીં કહે છે, એટલે ક્યાં એમ, એટલે સરકાર ફસાઈ ગઈ છે કે ખેડૂત ફસાઈ ગયો છે? અને સરકાર ફસાઈ ગયો તો શું એ સરકાર કઈક શું અગાઉથી કઈક કોઈક જોડે આમ બેસી ગયા હશે શું હશે? અથવા તો જો એમએસપી આપવા જાય તો સરકાર, કારણ કે તો પછી જે માલ ખરીદે માન લો કે 1050 રૂપિયા એમએસપી આપે તો પછી ઉદ્યોગપતિઓ કઈ 5-10 રૂપિયા પડે નહીં, એને તો 200-500 રૂપિયા મને પડતા હોય તો જ એને મજા આવે એમ દેખાય. એટલે શું અહીંયા ફસાઈ ગયા છે? ક્યાં ઘેટી ક્યાં ફસાઈ છે કહેવત છે આપણી. એટલે આમાં પ્રોબ્લેમ એ શું કે અમે ખેડૂતો માટે આ બધું કરી રહ્યા છીએ અને ખેડૂતોને મન થાય ત્યાં ભાવ વેચી શકે એવી વાત કરો, ખેડૂતો એટલા બધા તો ભોળા નથી ને, એને તો ખબર પડે ને. વેપારી ગમે ત્યાંથી ખરીદી શકે એટલા માટે બધા ફેરફાર કર્યા છે, ઉદ્યોગપતિઓ સંગ્રહ કરી શકે એટલા માટે ખરીદ્યા કર્યા છે, કૃષિમાં માર્કેટ આવી રહી છે એ એટલી તો ખબર પડે ને, એટલે એ છે. પણ મને એવું લાગે છે કે સરકારે જે આપણા ધોરાજી સાહેબ વાત કરતા એવું એવું અહમ, સરકાર તો મા બાપ છે ને, મોટું મન રાખવું જોઈએ. પાછા લઈ એમાં અહમ ની ક્યાં સવાલ છે કે સરકાર હારી ગઈ તો સરકાર કદાચ કાયદા ફાયદા પાછા લઈ લે અને ચર્ચા કરીને પછી ફરીથી બનાવે તો એને કારણે સરકાર હારી ગઈ કે એને પીછે એવું કહેવાય, એવું કઈ એવું હોતું નથી. એ ઘણીવાર થતું હોય કોઈ વાત અને કોઈ કાયદા પસાર કર્યા અને એમ લાગે કે આમાં નથી બરાબર ને માગણી થાય તો પાછું લઈ શકે છે. મા બાપ જે હોય વડીલો હોય મોટું મન રાખે, સરકાર મોટું મન રાખીને પાછા લઈ લે ફરીથી ચર્ચા કરે. હું તો કોઈ એમએસપી માં પણ એવું કહી શકે છે કે ચર્ચા કરીશું અમે એમએસપી માટે અને કાયદા માટે પણ વિચારીએ, એવું કરે તો ઉકેલ આવે. કારણ કે મેં કે પેલી જે છાપ પડી છે ને એ છાપ અમસ્થા નથી પડી. જે વીજળીનું બિલ આવી રહ્યું છે કે જે અત્યારે સરકારે કહ્યું છે કે ભાઈ અમે એમાં ચર્ચા કરીને કરીશું, એ પેલા અમે નહીં લાવી, એમાં શું છે? એમાં પણ ખાનગીકરણની જ વાત છે. વીજ વિતરણ જે છે એ સંપૂર્ણપણે ખાનગીકરણ કરવાનું છે, પછી તમારે બિલ પૂરું આપવાનું અને પછી તમને સબસિડી મળશે. જે પેલું ગેસમાં હતું ને એ સિસ્ટમ એમાં લાવવાની છે. ખાનગીકરણ તરફ જવા માટેની ચર્ચા આપણે બહુ વર્ષોથી આ દેશમાં કરી છે અને ખાનગીકરણમાં કોઈ ના બી નથી પડતું, કરી શકાય છે જો ઓવરઓલ ફાયદો થતો હોય તો. પણ જ્યારે તમે ખાનગીકરણ કરો ત્યારે જેની અસર થવાની હોય, જેને અસર થવાની હોય ને તમારે ચર્ચા કરવી પડે. નરસિંહ રાવે જ્યારે કરેલા સુધારા ત્યારે એની પાછળનો મૂળ ઈરાદો શું હતો કે ભારત આર્થિક રીતે બહુ ખરાબ પરિસ્થિતિમાં હતું એટલે કરવા પડશે, મજબૂરી હતી ને કર્યા હતા. એને પણ એને કારણે એવું નતું છાપડ્યું કે કેટલાક ઉદ્યોગપતિઓને ફાયદો કરવા માટે કર્યું હતું, અને તેમ છતાં કેટલાક પેલી બોમ્બે ક્લબ ઉભી થઈ હતી રાહુલ બજાજની આગેવાનીમાં. કારણ કે રાહુલ બજાજના સ્કૂટર છે ત્યારે બ્લેકમાં વેચાતા હતા અને એના ઓન બોલાતા હતા, પણ એવા થોડા લોકો હતા ને બાકીના લોકોએ તરત સ્વીકારી લીધું. અને બીજું કે એ વખતે બી તમે જુઓ એ સુધારા કર્યા ત્યારે લેબર લોમાં ચેન્જ નહોતું કર્યું, કારણ કે લેબર લો ની અસર કામદાર વર્ગ ઉપર બહુ મોટા પાયે થવાની હતી, એટલે એને બાકી રાખ્યા છે જે આજ સુધી બાકી રહ્યા છે. તો તમે ઉદ્યોગોમાં લાવ્યા, એનો થોડોક વિરોધ થયો અને પછી વાત પૂરી થઈ ગઈ. એવું ખેતીમાં ન થઈ શકે કારણ કે ખેતીમાં
બહુ મોટી સંખ્યામાં લોકો સંકળાયેલા છે, બહુ નાના નાના એમાં સંકળાયેલા રોટી, એટલે એનો આ રીતે વિરોધ થવાનો છે. તો મને લાગે છે મોટું મન રાખવું જોઈએ, સરકાર હારી ગઈ છે. જો સરકાર કદાચ એવું કહે આવતીકાલે કે અમે પાછા લઈ લઈશું અને ફરીથી કરીશું તો સરકાર હારી ગઈ એવું ના કહેવાય, એટલે મોટું મન રાખ્યું અને માગણી સ્વીકારી એવું કહી શકાય. મને લાગે છે મોટું મન રાખવું જોઈએ સરકારે. મિત્રો, હું પણ સરકારને અપીલ કરીશ કે જો એક વાત છે, ઉદ્યોગપતિઓ કોઈ ધંધામાં લોસ જાય તો એ ઉદ્યોગપતિ ધંધામાં લોસ જાય ને તો એ બીજો ધંધો એનો હોય અથવા તો એની પાસે મૂડી પડી હોય. માની લો કોઈ 50 કરોડમાં લોસ ગયો તો એને ખરેખર 100, 200, 500 કરોડની હોય એટલે નભવામાં વાંધો ન આવે. બહુ સમજવાની જેવી વાત છે, નાની વાત છે, તમને બધાને ઘણાને નહીં સમજાય. પણ ખેડૂત છે સાહેબ, એની પાસે કોઈ મૂડી નથી હોતી. એ 5, 10, 25 હજાર કે 50 હજાર રૂપિયા ઉઘરાવી ઉઘરાવીને કરતો હોય ને એ જો લોસમાં ગયો 2 વર્ષ સાહેબ, તો આ અપઘાતો 10-10 હજાર થાય છે ને. જોકે ગુજરાતમાં તો આપણે બંધ થઈ ગયા, સારું છે. અને હજી પણ અપીલ કરું છું, કોઈ આ પગલું ભરવાની જરૂર નથી સાહેબ. આ ગળામાંથી ચીસો ક્યારેય બંધ નથી થવાની તમારા માટે. અને એ તમે ભાજપના કાર્યકર્તા હો તોય પણ નહીં થાય, કોંગ્રેસના કાર્યકર્તા હો કે ત્રીજી પાર્ટીના હશો, તમારા માટે. હું તો ખેડૂત માટે લડું છું, હું મધ્યમ વર્ગ માટે લડું છું, હું કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ માટે આપણે લડત છે. તમારા માટેની લડત બંધ નહીં થાય. તમારે ગાળો દેવી હોય તોય પણ દેજો, મને ગમશે સાહેબ. કારણ કે તમારા લક્ષણ હશે, તમારા સંસ્કાર, મારે તમારી પાસે કંઈ લેવાનું નથી. અને એટલા માટે હું કહું છું કે ગુજરાતમાં એના માટેની ચીસો પડતી રહેશે જ્યાં સુધી તમે સદર નહીં થાઓ. આજે 11,000 કરોડ રૂપિયા તમારા ખાતામાં, ખેડૂતોના ખાતામાં આવ્યા છેલ્લા 3 વર્ષની અંદર, લખી રાખજો. આ ચીસોના કારણે ઇતિહાસમાં નથી આવ્યા, પણ તમારા ખાતામાં આવ્યા ને તો તમે થોડાક, ભલે મને ખબર છે કે એનાથી તમને કંઈ થશે નહીં, મર્સિડીઝ નહીં થાય, પણ તમે અનાજ કરિયાણાના જે નામા હશે ને સાહેબ, નામે લે ગામડાઓ, મને ખબર છે એ નામા તો ભરાઈ ગયા હશે અડધા પડધા, થોડાક તો હાલતા થઈ ગયા છો ને, તમારે માંગવા નહીં જવું પડ્યું હોય. એ આ લડાઈ છે. હા, ઘણા ભાજપના નેતાઓ મને એમ કહેતા સરકારની સામે સાહેબ તમે આ કરો છો. સરકારના અભિનંદનના મહામંત્રનો અહીં 1000 વાર કરેલા છે, અને જ્યારે 2700 કરોડ પેકેજ મળ્યો ત્યારે આ અભિનંદનના મહામંત્રનો થયા છે. અને શિક્ષણ ફી માટે પણ ભાજપના કાર્યકર્તાઓના દીકરાઓને ફાયદો થયો છે. તમે ના લેતા મને કહેજો. જિતેન્દ્રભાઈ ખેડૂત છે, એને પણ જયારે સબસિડીઓ મળે છે ત્યારે એને પણ લાભ થાય છે, મનહરભાઈને પણ લાભ થાય છે, એ ખેડૂત છે. તો મારા માટે તો, આ VTV માટે તો, ગુજરાત ને હિન્દુસ્તાનનો એક એક નાગરિક છે ને સાહેબ, એ માથા તુલ્ય છે. અને એટલા માટેની આ લડાઈ છે. એટલે હું કહું છું, ખેડૂતના ઉદ્યોગપતિ હજી પણ એક ધંધામાં લોસ થશે ને તો એ જીવી જશે, આ નહીં જીવી શકે સાહેબ. આનો લોહી છે ને પાણી કરે છે ને ત્યારે એના એના અનાજ ઉત્પાદન થાય છે. સાગરભાઈ, સમાધાન અંત નથી આવતો. સરકાર એમ કહે છે કે અમે આ કરી નાખશું, આ MSP ઉપર લેખિત ગેરંટી નથી. અને MSP ઉપર માની લો કે લેખિત ગેરંટી નથી આપતી, તો એનું કારણ શું છે? અને જેમ હમણાં દિલીપભાઈએ વાત કરી કે 97ના ભાવ ને અત્યારના ભાવ, તો ખેડૂતો ખરેખર 60 લાખ પરિવારો તો અહીંયા છે ગુજરાત, ભારતમાં તો 18 કરોડથી ઉપર હશે, તો આનું શું એમ, આનો ગુનો શું? સુદાનભાઈ, હું મારી વાતની શરૂઆત કરતા પહેલા, જે 40 જેટલા ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમને હું VTV ના માધ્યમથી આદરાંજલિ શ્રદ્ધાંજલિ એ શહીદોને આપવા માંગુ છું. હું બહુ લાગણીનો માણસ નથી, વાસ્તવિક ધરાતલ ઉપર વિચારીને વાત કરવા વાળો માણસ છો. લાગણીશીલ અપીલો એક જુદી વસ્તુ છે. આ કેમ સમાધાન નથી થતું એ સમજવું હોય તો ઈશુદાનભાઈ છે ને થોડું ભૂતકાળમાં જવું પડે. ભારતે જયારે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પર સહી કરી ડંકેલ અને ગેટ કરાર ઉપર, ત્યારે ભારતે પોતાના કાંડા કાપી આપેલા છે. એ વખતના મારા લખાણો અને ભાષણો બધું જ તમે જુઓ તો એ વખતે આ બધી જ ચેતવણીઓ અમે લોકોએ આપેલી હતી કે ભવિષ્યમાં આમ થવાનું છે. આંતરરાષ્ટ્રીય કરારોને વાસ્તવિક ધરતી પર પહોંચતા પહોંચતા 10, 20, 25, 30 વર્ષ લાગતા હોય છે. એગ્રીકલ્ચર સેક્ટર એમાં છેલ્લું રાખેલું હતું, જે રિફોર્મની શરૂઆત કરી, માર્કેટ ખોલ્યું અને રિફોર્મની શરૂઆત કરી, જે દિલીપભાઈએ અગાઉ વાત કરી. બસ એ રિફોર્મના તબક્કામાં આ વસ્તુઓ આવવાની જ હતી. એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ અંગેના કાયદા બદલાવવાના હતા, એમાં લેબર લોસ પણ બદલવાના હતા, એગ્રીકલ્ચર લોસ પણ બદલવાના હતા,
સબસિડીઓ દરેક ક્ષેત્રમાંથી નાબૂદ કરવાની હતી અને એ શરતોએ વિશ્વ બેંકોની અને બીજી બધી બેંકોની ભારત સરકારોએ જે તે વખતે લોનો લીધેલી છે એમાં બધા પક્ષની સરકારો આવી છે, કોઈ એક પક્ષની વાત નથી હું કરતો. હવે જ્યારે તમે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર સાઇન કર્યું છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યા છે, બાયલેટરલ એગ્રીમેન્ટ સાઇન કર્યા છે, ત્યારે ભારત સરકાર માટે આ જીદ કરતા વધારે તો જે સહીઓ કરેલી છે આંતરરાષ્ટ્રીય કરારોમાં એનું પાલન કેમ કરવું, ત્યાં આવીને આખી વાત ઉભી રહે છે. જેટલું હું સમજુ છું આ આંતરરાષ્ટ્રીય કરારો અને વેપારોને અને ખેતીને, એમએસપી નો કાયદો કરે એટલે એમાં જે સબસિડી નાબૂદ કરવાની શરત ઉપર સહી કરેલી છે એ કરારનો ભંગ થાય છે. એટલે ભારત સરકાર લેખિત આપવા તૈયાર છે પણ એમએસપી નો કાયદો કરી શકશે નહીં. રસ્તો એક જ છે, જેમ ટ્રમ્પે ઘણી બધી બાબતોમાં કીધું હતું કે આંતરરાષ્ટ્રીય કરારો અમેરિકાની વિરુદ્ધ છે એટલે અમેરિકા એમાંથી નીકળી જશે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય કરારોમાંથી નીકળવું પડે તો જ ખેડૂતો સાથેના સમાધાનના રસ્તા ખોલવાના છે. આમાં જીદ કરતા વધારે મારી દ્રષ્ટિએ જે આંતરરાષ્ટ્રીય દબાણો હો અથવા તો કરારો હો અથવા તો જે વૈશ્વિક બજારમાં ઉભા રહેવાની વાત છે અને એમાં તમારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ થી લઈને લેબર લોસ થી લઈને એગ્રીકલ્ચર લોસ આ બધામાં ફેરફારો કરવાના હતા, કમિટમેન્ટ હતા. અને એ ક્રમમાં પહેલા ખાનગી બજારોની લગતી પોલિસીઓમાં પરિવર્તનો કર્યા, પછી લેબર લોસ આવ્યા, ઘણા બધા રાજ્યોમાં લેબર લોસ બદલાઈ ગયા. 300 અને 500 સુધી જે માણસ સ્ટાફ રાખતો હોય એને અચાનક કારખાનું બંધ કરી દેવાની છૂટ આપી તો એ કયા 500 માણસોના ભવિષ્યનો વિચાર કર્યો છે એ કાયદામાં? એવી જ રીતે ખેડૂતનું જે થવાનું હોય થાય, પણ આ કાયદાઓ જે આંતરરાષ્ટ્રીય દબાણો અને કરારો છે એની અંતર્ગત લવાયેલા છે. માની લઈએ કે રાજકીય દબાણને કારણે આજે આ સરકાર કાલે જાહેરાત કરી દે છે કે 3 કાયદા પાછા લઈ લઈએ છીએ, તો જેનું હૃદય આજ હશે એવા જ કાયદાને નવા વાઘા પહેરાવીને સરકારે પાછા લાવવા પડશે. કોઈ પણ પક્ષની સરકાર હોય એને પાછા લાવવા પડશે, અથવા તો એકદમ બોલ્ડ ડિસિઝન લઈને આંતરરાષ્ટ્રીય કરારો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટોમાંથી ભારત સરકારે નીકળી જવું પડશે. અને સમાજવાદના જે રસ્તે હતા, વૈશ્વિક બજાર પરના એક પ્રતિબંધો હતા, એ પ્રતિબંધો સહિતની જૂની વ્યવસ્થામાં પાછા જવું પડશે. આ તૈયારી સરકારની અને લોકોની પણ હોવી જોઈએ. પછી માગે ત્યારે સ્કૂટર કે બાઇક જોઈએ અને કોઈ ગ્રાહકના ઉત્પાદન બીજા ના કરવા જોઈએ, લાયસન્સથી જ થવું જોઈએ, આ શક્ય નથી. એટલે આના માટે જે લોકોને તૈયાર કરવાની વાત છે, લોકોને કેળવવાની, સમજણ આપવાની અને સાથે લેવાની, કોઈ પણ સુધારામાં લોકોને સાથે લેવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો અહીંયા ઉલ્લંઘન થયું છે અને એટલા માટે આ મડાગાંઠ પડી છે. એટલે ન તો સરકાર પાછી હટી શકશે ના ખેડૂતો, કારણ કે ખેડૂતો માટે અસ્તિત્વનો સવાલ છે, જે ડર છે એમને એ અસ્તિત્વના સવાલનો ડર છે. એટલે અસ્તિત્વના ડરનો સવાલ ન ઉકેલાય ત્યાં સુધી ખેડૂતો માટે પાછા હટવું અઘરું છે. એટલે આને ખૂબ વ્યાપક સંદર્ભમાં જોઈ વિચારી અને એમાં જે કઈ નિર્ણય આવશે તે આવશે. મેં બીજી એક ચેનલને ફોનોમાં કહ્યું કે આજે સમાધાન નથી થવાનું લખી રાખો, હજી આમાં ઘણી મુદતો પડશે. અને આજે આજ થયું કે 4 જાન્યુઆરીની મુદત પડી, એટલે ઘણું હોમવર્ક જરૂરી છે. બિલકુલ, બહુ સાચી અગત્યની વાત કરી. જો આંતરરાષ્ટ્રીય કરારોના કારણે આવ્યા હોઈએ તો મને લાગે છે કે આપણે શું એવા, આપણો દેશ હવે ગુલામ નથી. અંગ્રેજો આવી રીતે ધીરે ધીરે આવી ઘૂસી અને પછી 5-25 ઉદ્યોગો બધા સ્થાપીને બધું વેપાર નામે આવીને ઘૂસીને આપણે ફરીથી કર્યું છે. આપણે સાગરભાઈને બી નેક્સ્ટ ટર્મમાં તમે પૂછજો, આ યુરોપ અને અમેરિકામાં આજે પણ ખેડૂતોને વધારેમાં વધારે સબસિડી મળે છે, એ લોકોના રસ્તા કાઢ્યા છે. સાગરભાઈ ઈશારો કરે એવા સાચી છે, આપણે કરવા હોય તો કરો, પણ એવી રીતે કરો કે આપણે ખેડૂતને નુકસાન ન થાય. તમે એના ઇન્ટરનેશનલ કાયદા બી પાલન કરો અને આપણા કરતા તો વધારે સબસિડી અપાય છે યુરોપમાં. પણ દિલીપભાઈ મુદ્દો એ જ છે, દિલીપભાઈ આપણે કરવો પડે. નહીં દિલીપભાઈ, આજે હું એમ કહું છું કે હું 300 રૂપિયામાં ખેડૂત પાસેથી ખરીદીશ, ઉદ્યોગપતિ છું, મારી પાસે સંગ્રહ શક્તિ છે, મારી પાસે રૂપિયા છે, બધાની ભેગો ઘઉં ખરીદી લઉં બધાની, પછી હું 1000 રૂપિયા વેચીશ
એવું થશે તો આમાં વેચવા વાળો ઉપર ઉપર કઈ ઉપર રાખેલું નથી, તમે આટલાથી વધારે ના પ્રોફિટ કરી શકો. કમાય તો ખેડૂતને નુકસાન ના થાય ને, ખેડૂતે પેલા ફાયદો થવો જોઈએ. નહીં, વેપારી કમાય તો મારો મધ્યમ વર્ગ મરી જશે ને સાહેબ, મોંઘવારી કેટલી વધી જાય. અને ખેડૂતને મળવાનું નથી પાછું. ખેડૂતને 900 રૂપિયા ઘઉં કે 2000 રૂપિયા ઘઉં છે એ ખેડૂતને મન નહીં મળે ભાવ. એ પણ સ્થિતિ થવાની છે. એનું કોઈ કોઈ ખુલાસો નથી, કોઈ આપી નથી શકતા. ભાજપ વાળા નેતાઓ એવું કહે છે કે અમે આમ કરીશું આમ કરીશું. હવે પણ આનું ક્યાં આમાં લખેલું તો નથી. મેં કાયદાનો અભ્યાસ કર્યો કે માની લો કે અત્યારે 500 રૂપિયામાં ઘઉં ખરીદશે, પછી સંગ્રહ કરશે અને 1000 રૂપિયામાં નહીં વેચે, એની ગેરંટી શું છે? જેમ તમે બીજી ધંધામાં તમે કરો છો, બીજા ધંધામાં હજી ચાલશે. મને આ કોટી મોંઘી લાગે તો ન લઉં. ઘઉં વગર ને ચોખા વગર ને દાળ વગર હું થોડો ચાલી શકવાનું છું. અને સાગરભાઈએ કહ્યું કે બધી સરકારોએ આ લાવવું પડશે, તો તમે શેના માટે સરકાર આ બધું કરો છો? આ પણ એક પ્રશ્ન છે. કોક જનતાનો હિતનો તો વિચારો, માત્ર સરકારો ચલાવીને સરકાર ચલાવીને ફંડ આવું લેવું ને એવું એવું થોડું ક્યો લે એમ કહું છું. આઝાદ દેશ છે હવે. મનહરભાઈ તમારો ટર્ન. ખરેખર આ મડાઘાટ ઉકેલાતી જ નથી. સરકાર ખેડૂતોની માંગ છે કે 3 કાયદાઓ પાછા લો, ના તો પાછા લેવા ના પડે. હું પણ આજે 35મા દિવસે જે ખેડૂત ભાઈઓ, જે 40થી વધુ ખેડૂતોના જે મૃત્યુ થયા છે, જે મતલબ શહાદત ચોરી છે, જે આ આંદોલનને લઈને જે આખા દેશના ખેડૂતોની ચિંતા કરનારા એક લોકેશન ઉપર જે આ લોકો બેઠા છે અને કઈ ને કઈ રીતે આ પરિસ્થિતિ હજી પણ આગળ વધશે અને દહેશત મને છે કે નવા ખેડૂત ભાઈઓના જે શહાદત વરવાની પરિસ્થિતિ આપણી સામે ન આવે એવી પ્રભુને પ્રાર્થના પણ કરીએ. મારી વાત શરૂ કરતા પહેલા હું સ્પષ્ટતા કરું કે તમે ઈશુભાઈ વાત કરી શરૂઆતમાં કે પુનરાવર્તન બને ત્યાં સુધી ન કરું. હું ખરેખર ધ્યાન રાખીશ. પહેલી વાત તો ભાઈ સાગરભાઈએ જે વાત કરી કે WTOના કાયદાના આંતેન, પણ એવો વિશ્વનો કોઈ દેશની સાથે કોઈ દેશ એવો કરાર કરતો નથી કે કોઈ પણ દેશની જનતા હોય કે એની સુખ સંપત્તિ હોય, ખેડૂત હોય, વિદ્યાર્થી હોય, એના ભોગ્ય કાયદાના કારણે WHO હોય કે WTO હોય કે ગમે XYZ હોય, એવા કોઈ કાયદાઓ નથી હોતા. અને આપણી પરિસ્થિતિ એ છે કે ખાટલે મોટી ખોટ. આપણે જે રીતે 2014ની અંદર મત માગવા માટે જે 5 વાત મુખ્ય કરી હતી એને લઈને દેશની જનતાએ એમને વિશ્વાસ મૂક્યો હતો, એ વાત સાચી છે. એને યોગ્ય સમજાતા ભારતીય જનતા પાર્ટીના દેશે, અને યોગ્ય એટલા માટે સમજાતા કે એમને કીધું હતું કે 2 કરોડ યુવાનોને અમે રોજગારી આપશું અને 7000 કરોડ યુવાનોની રોજગારી જતી રહી. એને કહ્યું હતું કે અમે 100 દિવસમાં મોંઘવારી ઘટાડી દઈશું. એની મોંઘવારીની પરિસ્થિતિ શું થઈ? એમને કીધું હતું કે અમે 2 ગણી અને C2 પ્રમાણે અમે ખેડૂતોને ભાવ આપશું, અને 2 વર્ષની અંદર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યું. એટલે ઈશુભાઈ મારી અહીંયા બહુ સ્પષ્ટ અને બહુ સમજ ચોખ્ખી છે મારા પક્ષની ને મારી. આ કોઈ ભૂલથી, કોઈ સરજ ચૂકથી, કોઈ એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગથી આ કાયદા નથી લેવા આ લોકો. અને બહુ સિફતપૂર્વક અને પ્લાનિંગથી 8-8 વખત જ્યારે તમે મિટિંગ કરો, તમે મુખ્ય વાતો ઉપર આવો નહીં અને પહેલી ચર્ચા તમે એ કરી નાખો, તમે આ કરો આ કરો. ઓલા લોકો તમને ચોખ્ખી ચટ વાત કરે છે 3-3 કાયદા પાછા લેવાના. અમને આમાં રસ નથી, અમારું ભવિષ્ય નથી બનાવતા. જે દેશનો અન્નદાતા એમ તમને કહી દે છે કે અમારા ભવિષ્ય માટે તમે લઈને આવ્યા છે એ થાળી અને તમને બધું મુબારક, મારે નથી જોતું. તો તમારો એવો તો કયો છે કરોડોપતિ તમારે બનાવવા છે ખેડૂતોને? તમારો પ્રેમ વારંવાર એના ઉપર પડપડ કરે છે, વારંવાર એના ઉપર પડપડ કરે છે. અહીંયા આગળ 2 ક્ષતિ મને દેખાય છે એ વાત કરું. 1965ની અંદર લાલ બહાદુર શાસ્ત્રીએ આપણે ત્યાં FCIની સ્થાપના કરી અને એ પરિસ્થિતિની અંદર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બની અને આપણા દેશમાં હરિત ક્રાંતિના પ્રકરણ શરૂ થયા અને પાયા નખાણા. એ સમયથી આજ તારીખ સુધીની અંદર FCI જે કામ કરતી હતી એ કામ સૌ લોકોને ખબર છે કે એ અનાજ ટેકાના ભાવે ખરીદે, એ અનાજના ગોડાઉનમાં રહે અને દેશના આજે 80 કરોડ લોકોના અન્ન થાળીની અંદર આવે એ FCI આપતી હતી. આ પરિસ્થિતિની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો મનસૂબો છુપો હું છે એ આ મૂકું. 2014 2 જૂન એક પત્ર એને પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાં જાય છે કે તમામ રાજ્ય સરકારને પત્ર લખ્યો અને તેમને કહ્યું કે તમે જો હવે સબસિડી આપશો તો FCIને તમે સબસિડી આપશો તો તમારું અનાજ અમે ખરીદશું નહીં. એટલે કેન્દ્ર સરકારે, આ ભારતની કેન્દ્ર સરકારે FCIને ભાંગી નાખવાનું પહેલું કામ ને પહેલો કુવાડો તે દિવસે મારેલો. અને એના કારણે બીજી વસ્તુ, 2014ની અંદર તમે સબસિડી આપવાની વાત હતી અને તમે લોકોએ વત માંગ્યા છે કે અમે 2 ગુણી અમે તમને 1.5 આવક કરી દઈશું અને તમે પાછી દર ચૂંટણીમાં બોલો છો. સુપ્રીમ કોર્ટમાં તમે એફિડેવિટ કર્યું, છતાં 2019ની અંદર તમે એ જ લવકારા તમે કર્યા કે અમે ખેડૂતોને ભાવ. અમારી પહેલી જ મીટિંગ બનશે, પહેલી જ કેબિનેટ બનશે,
પહેલી જ નીતિની અંદર અમે આ નિર્ણય લેશું. આ કોણ બોલ્યું હતું? આ ભારતના પ્રધાનમંત્રી બોલ્યા હતા. અને આ પ્રધાનમંત્રી ઉપર ભરોસો 2014-19 હતો, પછી હવે તૂટ્યો છે. આ ખેડૂતોને લાગ્યું છે કે અમારી અહીંયા આગળ હવે કંઈ વાગવાની નથી અને આ ખેડૂતોની હિતમાં આ સરકાર કામ કરતી નથી. ઈસુભાઈ, બે વાત ખેતીને લગતી વાત કરી દઉં. આપણે ગુજરાતમાં બેઠા છીએ, આ મનસુબો આ લોકોનો ક્યાં છે? હું તમને કહું, ડોળો ક્યાં છે? ખેડૂતોને હટાવી અને કઈ ને કઈ રીતે એને ઉત્પાદન કરાવવું છે પાછું ખેડૂત પાસેથી. એને પ્રોડક્શન આ જ ખેડૂત કરે, ખેડૂત મજીન કરે, ખેતુ મજીન કરે, જે કરે, પણ આ ખેડૂતો પાસેથી એને શું કરાવવું છે? માત્ર ખેતી, માત્ર ખેત મજૂર, માત્ર ગણોતિયા, એને બીજું કઈ નહીં. એક વસ્તુ તમને કહું, આપણે ગુજરાતની અંદર રહીએ છીએ, આ ખેતીવાડીની પરિસ્થિતિની અંદર અમારા 3 સબ્જેક્ટ આવે, એક્સટેન્શન, રિસર્ચ અને એજ્યુકેશન. એમાં આ 3 સબ્જેક્ટ અહીંયા સીધે સીધા ઈસુભાઈ લાગુ પડે છે. એટલા માટે બોલું છું કે ગુજરાતની અંદર એગ્રીકલ્ચર યુનિવર્સિટીને અત્યારે આજની તારીખે મને મેસેજ મળ્યો છે કે ખાનગી યુનિવર્સિટીની માન્યતા નથી હોવા છતાં આજના પેપરમાં જાહેરાત છે એને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરવી છે. સાહેબ, કોઈ કહેનાર છે આ લોકોને? સરકારને કોઈ કહેનાર છે? તમે ખેતીવાડીની કોલેજો બનાવો છો, ICAR તમને ના પાડી દીધી છે અને તમારી પાસે આદેશ છે, 2 યુનિવર્સિટીને તમે પરમિશન આપી તમે 3 મહિનાના ICAR રૂલ્સ ફોલો કરીને તમારે પરમિશનની માન્યતાને તમારે આગળ વધારવા નથી. સાહેબ, 3 મહિના પતી ગયા, કોલેજ ચાલુ છે અને 4 વર્ષથી કોઈ એને તાળું મારવા નથી ગયા. તમારા ખેડૂતને, ખેતીને, દેશની ખેતીની અર્થવ્યવસ્થાને, કૃષિના વિદ્યાર્થીઓને માટે તમારી હમદર્દીને સંવેદના હોય તો તમે આ બધું કરી શકો. આની અંદર WTO નથી સાગરભાઈ, આ WTO નથી આવતું. આ એકની એક વાત છે. બીજી એક વાત એવી નહીં હોય, કહું, 2 વર્ષ પહેલા આપણે મગફળી 4 વખત સળગી, ઢેફા નીકળ્યા. મુખ્યમંત્રીશ્રીને 2 વર્ષ પછી એવું સપનું આવ્યું કે હવે એને તપાસ કરવી જોઈએ અને એને નિવૃત્ત જજને તપાસ કરવા માટે. ઈસુભાઈ, આ દુઃખની વાત ખેડૂતના દીકરા તરીકે કરું છું, તપાસ જ તમારે કરાવી હતી તો 2 વર્ષનો ગાળો એના અવશેષ નહીં રહ્યા હોય પછી એના તપાસ કરવા નીકળાય કે જે તે સમયે તપાસ કરવી જોઈએ? કોંગ્રેસ રાડ્યું પાડી પાડીને થકી ગઈ, વિધાનસભા ઘેરાવવાનો કાર્યક્રમ એમ કર્યો. તે દિવસે એમાં મારી વાત ના માની, પણ આ સુકામ આ કરી, કારણ કે એને ક્લીન ચીટ જોઈએ છીએ. તમારી ફરિયાદો એમને ચાલુ છે, કલેક્ટર કચેરી લેવલે બધી રજૂઆતો થાય છે, આવેદનપત્રો અપાય છે. હવે એને બધાને વાળી ચોળીને પોટલીમાં નાખવું હોય તો એને SIT નીમવી પડે. ભારતીય જનતા પાર્ટીનું શિરમોર બ્રહ્માસ્ત્ર છટકી જવાનું, ગુનાખોરીમાંથી બહાર જવાનું અને જે કંઈ કરતૂતો કર્યા છે એમાંથી પડદો પાડી દેવાનું અને જે કંઈ કરી છે એની આડસ ઊભી કરવાનું કામ એક બ્રહ્માસ્ત્ર તરીકે SIT નીમે. અને અત્યારથી અમે તમને આ તમારા TVના માધ્યમથી, VTVના માધ્યમથી કહ્યું, આ SIT નીમવી એટલે એના માટે બખ્તર બરાબર છે. સુકામ ભાઈ, તમે 2 વર્ષ પછી તમે SIT નીમો છો? તમને ખબર જ છે કોકે હળગાવી દીધી હતી અને ઢેફા નીકળ્યા હતા, દૂધ જેવી વાત છે, ગુનો કોકે કર્યો છે. મુખ્યમંત્રીના અને કૃષિમંત્રીના પગના રેલા સુધી આવે પછી તમે SIT નીમો છો? બીજી વાત, અત્યારે એક સંવેદનાની વાત કરતો, આ સબ્જેક્ટથી બહાર જાય છે, પણ ખેડૂતો માટે સાહેબ, જે ઓલા પ્રવાસી શિક્ષકો હોય ને, પ્રવાસી શિક્ષક, આ રાજ્ય સરકારને 1 વર્ષથી પગાર નથી દીધો, જેના રોજના 75 રૂપિયા એને આપવાના છે. તમે તમારી પાસે, તમારી તેજુરીમાં પૈસા છે? તમે વિચાર તો કરો, 23 કંપનીઓને તમે વેચી 10 લાખ કરોડ રૂપિયા વેચી નાખ્યા અને કર્યા એ તો વાળી ચોળી નાખી દીધા, 1,76,000 RBI ને લીધા, અને છતાંય તમે એમ કહો છો કે દેશની અંદર વિકાસ થાય છે. અમને એમ કહે છે કે બહુ ભ્રષ્ટાચાર કર્યો હતો, પણ RBI સાફ નથી કરી. અને તમે તો ભ્રષ્ટાચાર કર્યો જ નથી તો RBI સાફ કેમ થઈ ગઈ? આ 23 કંપની કેમ વેચાઈ ગઈ? એના 10 લાખ કરોડ રૂપિયા નાખ્યા ક્યાં? તમે તો ભ્રષ્ટાચાર તો તમે કર્યો નથી, તમે તો કોઈ પૈસા વાપર્યો નથી, તમે વાપર્યો નથી, તમે પૈસો કોઈ જગ્યાએ ભ્રષ્ટાચારમાં નથી ગયો, તમે કોઈ વિકાસની વાતો નથી કરી, અને છતાંય તમે એમ કહો છો કે આ સરકાર છે ન ખાતો નથી, ખાવા દેતો નથી, આવી સરકાર ચાલે? આ કઈ ટાઈપની વાત છે? એટલે મારું કહેવાનું મૂળ વાત એ છે, FCI ને મારી મચોડી અને ખેડૂતના અને ગામડામાં નાના માણસના 80 કરોડ લોકોના અન્ન જે થાળીમાં આવે છે એ આવનારા દિવસોમાં નહીં આવે, આ દહેશત છે. ખેડૂતોને 5 વખત મળશો 8 વખત મળશો, ખેડૂત તમને હાવ ખુલ્લી ભાષામાં કહેશે, તમે નકટા થઈને એને બોલાય બોલાય કરો છો, એ તમને એટલું ચોખ્ખું કહે છે, ચોખ્ખું કહે છે તમને, અમારા 3-3 કાયદાનાથી શું કામ અમને વારંવાર બોલાવો? એક અસંસદીય શબ્દ આપણે માની લઈએ તો એને કાઢી નાખીશું. એક નાનકડા વિરામ બાદ હિતેન્દ્રભાઈની બેટિંગ આવશે અને બોલિંગ હું નહીં કરીશ. વિરામ બાદ દર્શક મિત્રો આપનો સ્વાગત છે. મેં એવું કીધું હતું કે બોલિંગ નથી કરવી, બોલિંગ તો મારે જ કરવી પડે, આ તો કહેવાય. શરૂઆતમાં આમ સારા બોલો રહે ને, આમ બોલને સંતાડે એમ, એટલે શું છે કે કેવો સ્પિનર પેલો પડે કે ગુગલી પડે એટલે ખબર ના પડે. એટલા માટે એટલે હિતેન્દ્રભાઈ એક વાત એ છે કે એક તો તમે એવું કહો છો કે ભાઈ ખેડૂતોને નથી જોતું તો એ તમારે ભેટ આપવી છે, એક વાત. બીજી વાત કે આમાં
અપર ભાવ નક્કી નથી એટલે માની લો કે હિતેન્દ્રભાઈ નિસુદાનભાઈ ની કંપનીએ 900 રૂપિયા ખરીદીને 5000 માં નહીં વેચે એની ગેરંટી, કારણ કે એ તો પ્રોફિટ કરવા જ આવે છે, તો કોઈ આ તો કોઈ મા સેવાના કોઈ સાધનો નથી. સહકારી ક્ષેત્ર જે ખરીદે તો એ નો પ્રોફિટ નો લોસ ચલાવે, અને એમાંય પણ જો આ ખાનગી કંપનીઓ કે જે તમને મને હોસ્પિટલોમાં શિક્ષણમાં લૂંટી લેતી હોય તો આમાં મુકશે. અને ત્રીજું કે એના સિવાય મેં કીધું કોટી હજી ચાલશે, ખાવા વિના તમને મને તમારા મારા સંતાનને નહીં ચાલે. એમાં ભાજપના કાર્યકર્તાનું સંતાન પણ પીડાશે, ઈશુદાનભાઈના સંતાન પીડાશે, મનોહરભાઈના સાહેબ બધાના પેટે પીડાશે. ઈશુદાનભાઈ કિસાનોની ચર્ચા કરીએ છે, જગતનો તાત અને અન્નદાતા કહીએ છે. જોગાનુજોગ આજે માગસર સુદ પૂનમ છે, અન્નની દેવી મા અન્નપૂર્ણાની આજે પ્રાગટ્ય દિવસ છે, તો અન્નપૂર્ણા જયંતિની સૌને શુભકામનાઓ પાઠવું છું. માં પાર્વતી, આજના દિવસે અન્નપૂર્ણાનું સ્વરૂપ ધારણ કરીને ધરતીના લોકોનું પેટ ભરવાનું નક્કી કર્યું હતું, એટલે પેટ ભરવા માટે કોઈ ચિંતા નથી. જગતનો તાત અને આ જગતજનની બંને લોકો સક્ષમ છે અને જગતનું એમાં રૂડું થવાનું છે. ચર્ચા ખૂબ થઈ, મને થોડું દુઃખ એ થયું કે આખા કાયદામાં કાયદાના પ્રોવિઝન કયા સંજોગોમાં કાયદા લાવવાની જરૂર પડી અને હવે શું ઉકેલ આવે એની ચર્ચા કરવાને બદલે મને મનહરભાઈએ છેક શિક્ષણ સુધી પહોંચી ગયા, બેરોજગારો સુધી પહોંચી ગયા, કૃષિમાં ગુજરાતમાં જે સ્થિતિ છે એની ચર્ચા કરી. ખરેખર ચર્ચા કાયદામાં કેવી રીતે સમાધાન થઈ શકે એની કરવાની હતી. બે ખેડૂત મિત્રોએ ખૂબ સરસ વાત કરી. ભાઈ દિલીપભાઈએ કીધું કે ભાઈ મુશ્કેલી ખૂબ છે, ખેતીની જણસોના ભાવ ઓછા વધ્યા છે, એના ખર્ચ વધ્યો છે, વાસ્તવિક છે. અને એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યું છે, એમણે જે 23 વર્ષનું આપ્યું, મને લાગે છે 6 વર્ષનું આપ્યું હોત તો આપણે એમાં વધારે પ્રકાશ પાડી શકત. પણ તેમ છતાં દિલીપભાઈની વાત સાથે સંમત છું. આ કાયદામાં સુધારો કરવામાં જે મર્યાદા છે એની પણ ભાઈ સાગરભાઈએ વાત કરી, ખૂબ ટેકનિકલ સમજાવ્યું. એટલે આખી ચર્ચામાં એવું કહી શકાય કે સૂતાને જગાડતો સગાડવો સહેલો છે, જાગતાને જગાડવો અઘરો છે. ઈશુદાનભાઈ, અને જાગતા લોકો જે ભૂલ કરે છે, જાગતા લોકો જે ગેરમાર્ગે દોરે છે, અને આપણે ખેડૂતને અભણ કહીએ છીએ, પણ બે ખેડૂત આગેવાનોએ જે એની કોઠા સુધની વાત કરી અને ભણેલા લોકોની સરખામણીમાં આ કાયદામાં કેવી રીતે નીકળી શકાય એનું માર્ગદર્શન આપીએ બદલ હૃદયપૂર્વક બંનેને અભિનંદન આપું છું. અને ફરીથી કહું છું કે જાગતા લોકો જ, ભણેલા લોકો જ આ જગતમાં જ્યારે જ્યારે પણ ખોટું થાય ને એમાં ભૂમિકા ભણેલા લોકોની હોય છે. અભણ માણસે, ગામડાના માણસે ક્યારેય ખોટું કર્યું નથી અને કરશે નહીં. અહીંયા ભાઈ મનહરભાઈએ ખૂબ વાતો કરી આ કાયદાની બાબતમાં. એ કાયદાની ચર્ચા એટલા માટે ના કરી કે એમની મજબૂરી છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા તરીકે કયા મોઢે એ વાયદા વાત કરે કે અમે, કારણ કે WTO કરાર તમે કર્યો છે, આખું 1991માં આ ખાનગીકરણ પણ તમારી સરકારે કર્યું છે, અને કરતી વખતે સાગરભાઈ કહેતા હતા એ જે ભૂલ કરીને જે પ્રમાણે એ વખતે ચાઇનાએ પણ ગેટ કરારમાં સહી કરી હતી, પણ 1 વર્ષ પછી કરી, એની શરતે કરી હતી, એને આયાત નિકાસના જે નિયમો કરવા હતા એ શરતે કરી હતી, એટલે એને મુશ્કેલી નથી. ભારતમાં આ લોકો જે ભૂલ કરી ગયા છે એના આધારે જે મુશ્કેલી પડે છે, અને એટલે મનહરભાઈ એની વાત નહીં કરી શક્યા. RCEPનો કરાર મણા આવ્યો હતો, આવો જ એક બીજો કરાર, 11 નાના દેશો જોડે આપણું આપણા કરારો ચાલુ હતા, પણ બીજા 5 દેશો ચીન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એમાં જોડાવા માંગતા હતા. રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિકલ આપણે જે સેટલમેન્ટ કરવા જઈ રહ્યા હતા, ખૂબ ભારે આંતરરાષ્ટ્રીય દબાણ હતું. એકવાર સરકારે મન પણ બનાવી લીધું હતું, પણ ખેડૂતોની, ખેડૂત આગેવાનોની માગણી અને તથ્યો તપાસતા આપણને એવું લાગ્યું કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ એની પશુપાલન પેદાશો અહીંયા ડમ્પ કરશે, ચીન એનું ટેક્સટાઇલ ફાર્માસ્યુટિકલ અહીંયા ડમ્પ કરશે, આપણે આનો ફાયદો લઈને નિકાસ કરવાના કરતા આયાત વધુ થશે. અને એટલે ભારે આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પણ નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટી સરકારે RCE કરાર ન કર્યા. આ ફેર છે. મનહરભાઈ કે કોંગ્રેસના પ્રવક્તા બોલી નથી શકતા એટલે કે ભૂલ એમને કરી છે અને આજે જવાબદારી ભારતીય જનતા પાર્ટી ઉપર આવી છે. પણ વાર્તાલાપ સારા વાતાવરણમાં થઈ છે, બે મુદ્દા ઉપર સારી ચર્ચા પણ થઈ છે, સમાધાન થયું છે. બાકીના 2 મુદ્દા ઉપર 4 તારીખે ચર્ચા થવાની છે. મને વિશ્વાસ છે કે સરકારનું મન ખુલ્લું છે અને સુખદ સમાધાન થવાનું છે. વીજળીની વાત કરતા હતા દિલીપભાઈ, સબસિડી ખાનગીકરણની વાત કરતા હતા. ખાનગીકરણનું બિલ નથી, એ બિલ
વીજળીની સબસિડીને નિયંત્રિત કરવાનું અને સમાન કરવાનું બિલ હતું. અહીંયા પંજાબમાં લગભગ મફત વીજળી છે, કેટલાક રાજ્યોમાં 50-60% સબસિડી વીજળી છે, કેટલાક રાજ્યોમાં પૂરા પૈસા લે છે. તો દેશના તમામ ખેડૂતોને સબસિડીનો દર સમાન રહે ને અને નિયંત્રિત કરવામાં આવે, એના થકી વીજળીનો વપરાશ પણ નિયંત્રિત થાય, એના માટેનું એ બિલ હતું. અને આ જે ગેટ કરાર છે ને એના આધારે કરેલું આ બિલ છે, અને એટલા માટે એ બિલમાં તેમ છતાં સરકારે સમાધાનથી અને ચર્ચાથી આગળ કરવાની વાત કરી છે. મનારવી એટલા માટે નતા બોલી શકતા કે માન્ય સોનિયાજી, માન્ય રાહુલજી, માન્ય કપિલ સિબ્બલજી, માન્ય શરદ પવારજી, માન્ય કેજરીવાલજી, ડાબેરીઓ, આ બધાએ ઘાઈ વગાડીને સંસદમાં અને જાહેરમાં પણ આ બિલની વકીલાત કરી હતી. રડમસ ત્યારે કરતા હતા કે ખેડૂતો મરી ગયા, કાળા કાયદા છે, મોંઘવારીને ભ્રષ્ટાચાર વધારનારા છે, આ કાયદા તાત્કાલિક દૂર કરવા જોઈએ, ખેડૂતોને મુક્ત બજાર આપવું પડે. અને ક્યાંક અમેઠીમાં તો સીએજ પણ બનાવવાની અને ફૂડ કોર્ટ બનાવવાની અને ખાનગી કંપનીઓને લાવી અને ફૂડ કોર્ટ કરવાની પણ નક્કી કરી દીધું હતું. પણ એ અમેઠી બહુ જતા નતા, સમયસર સંપાદન થયું નહીં એમની સરકારમાં. અને જે 3-4 વખત એના જે એના ટાઈમલાઈન હતી, ટાઈમલાઈન જતી રહી, પછી 2014 સેજ કેન્સલ કરવો પડ્યો. કયા મોડે ખેડૂતની વાત કરીએ છીએ, મારે કેટલાક તથ્યો મૂકવા છે. અદાણી અંબાણીની વાત મેં ગઈ ડિબેટમાં કરી હતી કે 2007-08 મનમોહનજીની સરકારે જ એમને આ ગોડાઉનો બનાવવા માટેનું કામ સોંપ્યું હતું. ખાનગી ધોરણે ગોડાઉનો બનાવીને એફસીઆઈને ભાડે આપવાનો નિર્ણય મનમોહનસિંહજીએ કર્યો હતો. અને અમે એને ક્રિટિસાઇઝ નથી કરતા, કારણ કે જરૂર હતી. લગભગ 91 લાખ ટન જેટલું અનાજ ગોડાઉનના અભાવે સડી જતું હતું, અને એમણે સારું કામ કર્યું છે. અમારો સ્વભાવ ને સંસ્કાર વિરોધનો નથી, સારા કામનો વિરોધ કરીએ. તમે સીએએનો વિરોધ, તમે રામ મંદિરનો વિરોધ, તમે 370નો વિરોધ, ટ્રિપલ તલાકનો વિરોધ, આયુષ્માન ભારત યોજનાનો વિરોધ, એવો વિરોધ કરનારા અમે નથી. સારું કામ કર્યું છે. અને અદાણીને બધા લાયસન્સ, તમે પોર્ટનું લાયસન્સ તમે આપ્યું છે, એને એગ્રોનું લાયસન્સ તમે આપ્યું છે. છેક 2000 સાલથી અદાણી તો ફોર્ચ્યુન માર્ગના માર્કાથી આટલે વેચે. એક સવાલ, રિલાયન્સ ને લાયસન્સ ઠીક છે તમે આપ્યું છે એગ્રોનું 2005, ઓકે, તમે 2013 જીઓ લાયા હતા, તમે ખાનગીકરણ કર્યું, તમે સેટિંગ કર્યા હતા, તમે બધા સેટિંગમાં કમિશનો લીધા. એટલે તમારો સ્વભાવ સંસ્કાર આજે એમ કહો છો કે ભાજપ વાળા લાભ લઈ જશે, ઠીક છે. એટલે તમે કરાર કર્યા હતા એનું ખાનગીકરણ, ઓકે, તમે ઉદારીકરણ કર્યું એનું ખાનગીકરણ, તમે ખાનગી કંપનીઓને લાયસન્સ આપ્યા હતા એનું ખાનગીકરણ. અને બીજું હું એક જ મિનિટમાં મારું પૂરું કરી દઉં કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું. ખેડૂતોના નામે તમે વાત કરો છો, આઝાદીના આટલા વર્ષ સુધી 7 લાખ કરોડનું ખેડૂતોને ધિરાણ મળતું હતું, 18%, 20% વ્યાજે. આજે 16 લાખ કરોડ ધિરાણ, 6 વર્ષમાં 7 લાખ કરોડ થી 16 લાખ 0% આપણે આપીએ છીએ. તમે એમએસપીમાં જુઓ તો એમએસપી 45% ભાવમાં વધારો કર્યો, 14 જણસ હતી તો 23 જણસ કરી, અને 3.5 લાખ કરોડનું જે ખરીદી હતી એ 7 લાખ કરોડ સુધી લઈ જ્યા. એપીએમસી એક્ટ માં સુધારો કરીને ખેડૂત જ ચેરમેન બને, 8 માંથી 10 ખેડૂત પ્રતિનિધિ ડિરેક્ટર રહે, એવી વ્યવસ્થા પણ આ સરકારે કરી. ઇનામ પોર્ટલ થી જોડવાનું કામ પણ આ સરકારે કર્યું. અને આજે 2 નિર્ણય સારા કર્યા. સૌર ઉર્જામાં જે લિમિટેશન હતા કે સ્થાપિત વીજ ક્ષમતાથી 50% જ તમે સૌર કરી શકો, એ લિમિટ દૂર કરી, અને તમામ લોકો પોતાની વીજળી પોતે ઉત્પન્ન કરે, વધારાની વીજળી સરકાર 2.5 રૂપિયા પાછી લે, એવો નિર્ણય ગુજરાતની સરકારે આજે સરસ કર્યો. અને કેન્દ્રની સરકારે એક સરસ નિર્ણય કર્યો કે શેરડીના ઉત્પાદકોને ભાવ મળવામાં મુશ્કેલી હતી, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડનો ભાવ ઓછો છે, તો ખાંડનો નિકાલ કરવા માટે 15-20% ખાંડમાંથી ઇથેનોલ બને, અને ઇથેનોલ બનાવવા માટે ડિસ્ટિલરી સ્થાપવાનું મંજૂરી પણ આજે કેન્દ્રની સરકારે નિર્ણય કર્યો. એના થકી ખેડૂતોને ભાવ મળે એવી એક વાત મને આ સરકારે કરી. બિલકુલ, મને એક જે વાત એમાંથી મેં લાગી, એમ તારણ કાઢ્યું, એટલે એમાં અર્થ શું થાય. એક ભાઈ આવ્યા કે ભાઈ અમે આમ કર્યું છે, તો આ ભાઈ વિરોધ કરતા હતા. બીજા ભાઈ આવ્યા, એ સત્તામાં આવ્યા, એટલે અમે આમ કર્યું હતું કે આ ભાઈ વિરોધ કરે, એટલે તો તમે અમને બધા ભેગા થઈને મામો જ બનાવ્યા એવું થયું ને. આમણે કીધું કે ભાઈ આ બિલો આ કોંગ્રેસ લાવવાની હતી, પણ બિલો તો જો કે એમાં ઘણા બધા ફેરફારો હોય. હવે ભાજપ વિરોધ કરતી હતી,
સુધારો કરવો જોઈએ, કાયદા બદલી નાખવાની જે વાત છે. ખેડૂતો સમજવા જેવી વાત છે કે રાજકીય કે ભાજપના નેતાઓ જોકે હું એટલા માટે કહી રહ્યો છું કે એફડીઆઈ જયારે 50% વાત હતી ત્યારે વિરોધ કરતા હતા, 50% નહીં લેવા, 100% પોતે ઠોકી, બરાબર. હું એમ કહું છું ભાજપના નેતા હોય ત્યારે કોંગ્રેસના નેતાઓનો વિરોધ કર્યો, ત્યારે કોંગ્રેસ એફડીઆઈ નો વિરોધ કરવા માંડી કે ભાઈ 100% નહીં. અત્યારે એમ કહે છે ત્યારે ભાજપના નેતાઓને તમે વિડીયો યુટ્યુબ ઉપર જોઈ શકો છો, સંસદમાં બોલ્યા હતા કે આવા કાયદાઓ થોડા લવાય, એ પોતે લાવ્યા. એટલે તમે બધાએ જો વિદેશી કંપનીઓ અથવા તો મોટા ઉદ્યોગપતિઓ કે એમ જ કરવાના હોય તો ભાઈ અમને કહી દો ને કે અમે આટલું કરીશું, ભાઈ તમારે મત આપી દેવાના, છાનામાં અમે આપી દેશું. તમે બધાએ થઈને ભેગા થઈને યાર લોહી ચૂસો છો, અમારો સુકાઈ ગયો છે લોહી. અને બીજું કે કુદરત જુએ છે, તમે અહીંના માલિક નથી. સિકંદર ખાલી હાથે ગયો હતો, સિકંદર જયારે મૃત્યુ પામ્યો, હું એમ કહું છું પોણા હિન્દુસ્તાન નહીં, એલેક્ઝાન્ડર સિકંદર, આખું એમ કહેવાય કે અડધું વિશ્વ સાહેબ એને કબજે કરી લીધું હતું. જયારે મૃત્યુ પામ્યો ને, એને એવો રોગ થયો, મૃત્યુ પામ્યો, ત્યારે એની માને એને કીધું કે મા જાન મેરા દોનો હાથ ખાલી રખના, જનાજે પર દીખના ચાહીએ સબકો કે મારા બે હાથ ખાલી રાખજો, ખબર પડે આ ભૂતિયાઓને કે આ સિકંદર જેવો સિંહ છે જેડી પોણા વિશ્વ ઉપર રાજ કરતો હતો ને, એ ખાલી હાથે ગયેલો છે. તો તમે લખાઈને આવ્યા છો. હું એમ કહું છું નેતાઓને, મારી વિનંતી છે કે જો તમે જીગર જાનથી કહેતા હોય તમારા સંતાનોને સોગંદ ખાઈને તમે જાજો આગળ કે અમે સાચા માટે કરીએ છીએ, અને જો તમને ખબર ન હોય તો બીજાને ભ્રમિત કરવાનો ધંધો ન કરતા. હું એટલા માટે આ પીડાથી બોલી રહ્યો છું સાહેબ કે મને બહુ પીડા થાય છે, કોઈ બોલનાર નથી. મારે કેટલીક જગ્યાએ લક્ષ્મણ રેખા ઓળંગીને બોલવું પડે છે કે તમે 5 વર્ષ પછી તમે લખીને આપી દો કે 5 વર્ષ પછી મધ્યમ વર્ગને કોઈ તકલીફ નહીં પડે, ખેડૂતને એનો ભાવ મળશે, લખીને આપી દો ને. એને ના લખાય ન થાય આ કાયદાઓથી તો 420 અમારી ઉપર લગાડજો, એક એક કાર્યકર્તા ઉપર લગાવો, કહો એ નહીં કે. તો હું એમ કહું છું કે કોંગ્રેસના વિરોધ કરતા કોંગ્રેસે પણ કરવું જોઈએ કે અમે આવશું તો આ નહીં કરીએ, આવા નહીં કરીએ કાયદાઓ કરો, અને જો ફાયદામંદ હોય તો એનો ફાયદાઓ ગણાવીને કહો કે આ નહીં થાય તો 420. ખરેખર તો આપણે એવું હોવું જોઈએ, એફિડેવિટ હોવી જોઈએ કાયદાઓમાં કે આમાં લાભ નહીં થાય તો કામ એક વર્ષ પછી ખેંચી લેશું, અને કા તમે બધા અમારા 420 ની અંદર જેલમાં જશે. કોઈ નહીં જાય જેલમાં, મને તમારા ઉપર વિશ્વાસ છે ગળા સુધી. રાજનીતિને આ લોકોએ બદનામ કરી દીધી, બદનામ બધા નેતાઓએ ભેગા થઈને. એક નાનકડા વિરામ બાદ આવીએ છીએ, અને એમાં તમે એનો પણ ભાગીદાર છીએ. તમને મને પણ કોકના કહેવાતા માસી કાકા મામા આ બધા ભેગા થઈને નીકળી પડો છો ને કે આપણો મામો છે આપણે જીવતાડવાનો છે. આ પરિસ્થિતિ જે તમે તમારા મામાને પૂછ્યું નથી, તમારા કાકાને પૂછ્યું નથી કે આપણે શું કરશું, સાચું કરશું ખરાબ, કોઈને ખબર જ નથી. અને ઈશુદાનભાઈ ને વીટીવી કેટલાક જગ્યાએ પહોંચશે સાહેબ, એક વ્યક્તિ 10 વ્યક્તિને જાગૃત કરવાનું બીડું લો તમે. વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. કદાચ બીજા ટર્ન પછી કદાચ ફોન લાઈનની પ્રયાસ કરશું, કારણ કે 6 મહાનુભાવોને જેનો બીજો ટર્ન છે. સંક્ષિપ્તમાં હવે ટર્ન આવશે, મારે વિનંતી કે સંક્ષિપ્તનો આપણે તમારી વાત મૂકવાનો કોશિશ કરશો. સાગરભાઈ કે કહેવા માંગે, શરૂઆત સાગરભાઈ. જી સાગરભાઈ, ઈશુદાનભાઈ સમય આપજો, હું બધા જવાબ ગંભીરતાપૂર્વક આપવા માંગુ છું. જયારે ડબ્લ્યુટીઓ સહી થવાની હતી ને ત્યારે ભારતમાં આઝાદી બચાવો આંદોલન નામે અમે એક આંદોલન ચલાવતા હતા, જેમાં ગાંધીયનો પણ હતા ને આરએસએસ ના લોકો પણ હતા. ખબર હતી કે આપણે ગુલામી ખતકો સહી કરી રહ્યા છીએ, એટલા માટે એનું નામ હતું આઝાદી બચાવો આંદોલન. કોઈ કે આવા કોઈ કાયદાઓ કે કરારો ઉપર કોઈ સહી ન કરે તો એને હું ભૂલ પણ કહીશ. ગૂગલ ઉપર અવેલેબલ છે ડબ્લ્યુટીઓ નું આખું એગ્રીમેન્ટ, એના કેટલા રાઉન્ડ થયા, કોણ કોણ વાટાઘાટોમાં સામેલ થયા હતા, કયા દેશના કયા મંત્રી હતા, અને એના પછી એવો એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચરના પણ કેટલા રાઉન્ડ થયા છે, દુનિયાના કયા કયા શહેરોમાં થયા છે, કોણે કોણે એમાં ભાગ લીધો છે, શું ચર્ચાઓ થઈ છે, અને ફાઇનલ એગ્રીમેન્ટ શું છે એ પણ ગૂગલ પર PDF મળે છે. એવો એમાં 3 બોક્સ છે, ગ્રીન, અમ્બર અને બ્લુ, કયા દેશોએ ક્યારે પોતાની સબસિડીઓ એગ્રીકલ્ચરમાંથી નાબૂદ કરવાની છે એના બોક્સ બનેલા છે. ઈશુદાનભાઈ તમે કહો છો ને કે 4 રૂપિયા લઈને 400 રૂપિયા વેચશે, ડબ્લ્યુટીઓનું લક્ષ્ય હતું
એક દુનિયા એક બજાર, એના માટે ડબલ્યુટીઓ ની સ્થાપના થઈ હતી, વન વર્લ્ડ વન ઇકોનોમી. એટલે બધા જ દેશોના કાયદાઓ સમાન થવાના હતા, આયાત નિકાસની ટકાવારી ને બધું જ સમાન કરવા માટેના જ એના ઉપર સહીઓ કરાવી હતી વર્લ્ડ બેંક ને બધાના ઉપર. સંપત્તિનું સર્જન શ્રમ અને કુદરતી સંસાધનો માંથી થાય છે ને, એનું શોષણ કરે એ જ સંપત્તિવાન થઈ શકે. તમે ચાર અને ચારસો ની વાત કરો છો ને, ત્રણ વ્યવસ્થાઓ છે. સામ્યવાદ આપણે નહોતા ગયા, સમાજવાદ ભારતે અપનાવ્યો હતો, અને મૂડીવાદ જેમાં ચાર રૂપિયા લઈને ચાર હજારે પણ વેચી શકાય કે ચાર લાખે પણ વેચી શકાય, કોઈ નિયંત્રણ ન હોય, એનું નામ છે મૂડીવાદ. અને 91 માં આપણે સમાજવાદ છોડીને મૂડીવાદના રસ્તે વળ્યા હતા. એમાં એફડીઆઈ પણ હતું, એમાં સબસિડી નાબૂદીઓ પણ હતી, એમાં લાયસન્સ રાજની નાબૂદી પણ હતી, અને એ જ એમાં શિક્ષણ અને આરોગ્યનું પણ ખાનગીકરણ હતું. એમાંથી પણ સબસિડી અને સરકારે ખસી જવાના કરારો પર સહીઓ કરેલી હતી. એટલે આજે જે વ્યવસ્થા થઈ રહી છે એ ક્યાંય બહારની નથી. એના કોઈ પણ દસ્તાવેજી પુરાવાઓ જોઈએ તો હું મેળવીને આપી શકું એમ છું. હું બિલકુલ બેજવાબદારી પૂર્વક કોઈ વાત નથી કરતો, બધા જ રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક એમાં સંડોવાયેલા છે. બીજી વાત, તમે કહો છો કે આનો રસ્તો શું, યુરોપ અને અમેરિકાએ જે દિલીપભાઈએ પૂછ્યું હતું, દિલીપભાઈ એ લોકો જેમ જેમ સબસિડી નાબૂદ કરતા ગયા એમ એક નવી વ્યવસ્થા ઉભી કરી અને એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સ ના નામે, એટલે એક્સપોર્ટમાં સહાય મળે તો પોતાના માલની વધારે નિકાસ થાય એટલે અહીંયા ખરીદી થાય ને એ સબસિડી ખેડૂતોને પશુપાલકોને પાસન થાય એની વ્યવસ્થા અમેરિકા અને યુરોપ અને જાપાને કરી હતી. અને હું જે કહું છું આ બધું ધ્યાનમાં રાખીને મેં મારી માગણીઓ ઈશુદારભાઈ જેમાં તમે પણ સહમત થયા હતા કદાચ એ મૂકેલી છે કે તમે એગ્રીકલ્ચર કમિશન બનાવી શકો, ડબલ્યુટીઓ એઓએ તમને કમિશન બનાવતા નહીં રોકી શકે, અને બજેટની ટકાવારી તમે એને આપી શકો છું, ડબલ્યુટીઓ કે એઓએ તમે એમને નહીં રોકી શકે. એટલે તમે તમારા બજેટનો હિસ્સો એગ્રીકલ્ચર કમિશનને આપી દો અને એગ્રીકલ્ચર કમિશન એને ખેડૂતોને પાછળ જુદી જુદી રીતે કરી શકશે તો પેલા કરારોનું ભંગ નહીં થાય. એટલે કાં તો મૂડીવાદના રસ્તેથી પાછા વળો, બધા કરારોમાંથી નીકળી જાઓ, અને કાં પછી મૂડીવાદની વ્યવસ્થામાં તમે નવા રસ્તાઓ શોધો. બહુ સાચી વાત કરી, અત્યારે એક બ્રેકિંગ આવી રહ્યા છે. આજે હું વાત કરી રહ્યો છું દુઃખની, દુઃખ પીડાને કેમ પ્રજાને કેમ પડે છે. માસ્કના દંડ મામલે હમણાં જ સત્યજીત ગાયકવાડ પૂર્વ એમપી એના બેન્ડને આપ્યો છે, પોલીસ સ્ટેશનમાં ગયા તો પીએસઆઈએ બે લાફા માર્યા હોવાના આ ભાઈ આક્ષેપ કરે છે. એટલે અંગ્રેજો છીએ, અંગ્રેજ સરકાર છે, અને પીએસઆઈની તાકાત કેમ થાય કે અમારા પૂર્વ એમપીને એક લાફો મારી શકે? સાહેબ શું માંડ્યું છે, સાહેબ આ શું થઈ રહ્યું છે? આ સારા કેસ પોલીસ કમિશનર પાસે વડોદરાના, આ પીએસઆઈને સસ્પેન્ડ નહીં, ડિસમિસ કરવા જોઈએ આવા લોકોને. નહીં આવા પગલા ભરશો ને તે દિવસે આ ગુજરાતમાંથી આપણું આમ આદમી સુખેથી જીવી શકશે. આવી તાકાત રાખો અને ભરતી થઈ શકશે પાછી, સમજો. આવા તમે 200-500 પીએસઆઈ પીઆઈ કે ડીવાયએસપી ઉડાડી દેશો તો બીજા ભરી શકાશે સારા લોકો, પણ એકવાર દાખલો બેસશે કે નહીં ગુજરાતમાં નહીં ચાલી શકે. આ વાત છે, ઠીક છે. દિલીપભાઈ સક્યા સંક્ષિપ્તમાં સવા સવા મિનિટ રાખજો એટલે બધાનો ટર્ન પાછો આવી શકે. હાજી નમસ્કાર સાહેબ. ઘણા બધા મિત્રોએ સરસ મજાની વાતો કરી, ચર્ચા વિચારણા કરી, પણ રિઝલ્ટ આનું શું આવે, ખેડૂતોના શું થાય, એ પોઈન્ટને લઈને હું આજ એક મુદ્દાની વાત કરીશ. મેં પહેલાં થોડીક પાયાની જ વાત કરી હતી ને, આજે હું થોડોક એનાથી ડેપમાં પાયામાં જવા માંગુ છું. થોડાક વર્ષો પહેલા જોવો તો તમે ગામડાઓની વિઝિટ અમે કરતા હોય, દર વર્ષે ગામડાની અંદર દસ્તાવેજ ખેડૂતોના થાય એવા કિસ્સાઓ વધવા માંડ્યા કે ખેડૂતો એની જમીન વેચવા માંડ્યા. દર વર્ષે આજથી 25-30 વર્ષ પહેલા નહોતું, પણ હવે દર વર્ષે થોડી થોડાક, આ વર્ષે એક થયો, આવતા વર્ષે બે થાય, એમ ઘણા બધા ખેડૂતો એની જમીન વેચવાની લાઈનમાં ઉભા રહી ગયા. તો આનાથી 100-100% સાબિત થાય, કોઈ જગતના તાતને એની જમીન વેચવાની ઈચ્છા ન હોય પણ એની મજબૂરન વેચવી પડે છે. જો સરકારને આ સમજાઈ જાય, સરકાર ન્યાય લગી પહોંચી જાય કે આ કેમ વેચે છે,
એના જો એના એના પ્રશ્નોનું નિવારણ આવી જાય ને તો જ આ જગતનો તાત થશે. અત્યારની સરકારે બે ચાર કાયદા કર્યા કે 370 કાયદી આપણા દેશ માટે સારી બાબત છે. પછી રામાયણ રામ મંદિરની યોજના બનાવી આપણા દેશ માટે સારી બાબત છે. એમ એને એમ કીધું છે કે 2022 માં ખેડૂતની આવક બમણી કરશું, એના સંદર્ભમાં કદાચ એને કાયદો બનાવ્યો. પરંતુ એ કાયદાની અંદર જે અત્યારે તકલીફ પડે છે કે ફાયદો નુકસાન એ કોઈને સમજાતું નથી. એ જ્યાં લગી બધાને સમજાશે નહીં ત્યાં લગી અત્યારે જે હઠ આવી છે એ હઠમાંથી આજની બેઠકમાં જે નિવારણ આવ્યું છે એ થોડુંક પોઝિટિવ છે. અને લાગે છે કે સરકાર આવતી બેઠકમાં આ જગતના તાતને શાંતિથી એની ઘરે પહોંચાડશે. પરંતુ મીડિયા મારફત એટલું તો કહું છું કે હિતેન્દ્રભાઈ બેઠા છે. હિતેન્દ્રભાઈ, મેં કીધું ને કે ખેડૂતો જમીન વેચે છે, પણ એક વસ્તુ સ્વીકારજો, એના ઘણા બધા કારણોનું એક કારણ બતાવું છું. ગવર્મેન્ટ કર્મચારી જે શિક્ષક થી માંડી નાના મોટા ક્લાસ 1-3 કે ધારાસભ્ય સંસદ સભ્ય એક પણ વ્યક્તિ સરકારી સ્કૂલમાં એના છોકરાને ભણાવતા નથી. શું કરવા? સરકાર શિક્ષણ ઉપર ધ્યાન નથી દેતી કે સરકારી ખુદ શિક્ષક નોકરી કરે છે સરકારી સ્કૂલની અંદર, પગાર લેશે 50-60 હજાર લાખ રૂપિયા લગી અને એના છોકરાને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે છે. સમજો, અમે જે વાત કરી એનો મને વાંધો નથી, પણ તકલીફ ત્યાં ચાલુ થાય છે. શું થાય કે ગામની અંદર 10 શિક્ષક હોય એના છોકરા ગામની પ્રાઇમરી સ્કૂલમાં ભણતા નથી. એની પાછળ પાછળ મજબૂરણ ખેડૂતોએ પોતાના છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડવા પડે છે. એને હિસાબે ખેડૂતોને દરેક છોકરા દીઠ વાર્ષિક 50 હજારનો ખર્ચ લાગે છે. બે સંતાન હોય તો લાખ રૂપિયા. પણ સરકારને કેમ આ કાયદો ઘડતા આવડતો નથી કે ભાઈ જે સરકારનો પગાર લેશે એને ધોરણ 12 લગી ફરજિયાત સરકારી સ્કૂલમાં ભણવા, જેથી કરી શિક્ષણ સારું થશે, એના જે પેપર સારા નીકળશે, એનું ચેકિંગ ચાલુ થશે, એનું સ્કૂલનું બાંધકામ ચાલુ થશે, એના ડીઓ સારું અભ્યાસ કરાવશે, આ બધું સારું થશે. સરકારને તો એમ જ થાય જોઈએ, સરકારના જેટલા કર્મચારી છે એને જ સારી જિંદગી. બહુ સાચી વાત કરી. એક ડીઓ છે ઉપાધ્યાય સાહેબ કરીને જૂનાગઢમાં, એ નેસડાઓમાં ભણી શકે એટલા માટે ટીવીઓ મુકાવી છે. ટીવીઓ આવા પણ છે લોકો, જે લોકો સંપૂર્ણ સાહેબ સેવા કરવી છે ને એ જ લોકો સરકારી નોકરીમાં આવે, એ જ પત્રકારત્વમાં આવે, એ જ નેતાગીરીમાં આવે. સેવા કરવી છે ને, મેવા ખાવા વાળા ઘૂસી ગયા તમારા મારા કારણે, અને તમે એનું એને ઓળખી ન હોય ગયા. કારણ કે બગલા જેવા કપડાં પહેરતા હતા, વ્હાઈટ ખાદીના કપડાં હતા, જભા હતા, લેંગા હતા, લાફ છેતરાઈ ગયા. છેતરો હજી છેતરાજો, મામા માસીના કાકાના લોકો આવે ને ગામ, પેલી જ્ઞાતિની તેતરો અમુક આવતી હશે, એનાથી છેતરાજો હજી મજા આવશે. અને પછી ઈસુદાનભાઈ ભલે ચીસો પાડ્યા કરે. ધોરાજી સાહેબ સંક્ષિપ્તમાં ઉપાય માટેને એક સારા સમાચાર એ છે કે ગુજરાત સરકારે જે ફેન્સિંગની જે જાહેરાત 6 મહિના પહેલા કરેલી એની અરજીઓ લેવાનું આજથી ચાલુ કર્યું છે અને 31-1-2021 સુધી એ ઓનલાઈન આ ખેડૂત પોર્ટલ ઉપર એ અરજી કરી શકશે. એટલે આ સારી બાબત છે, પણ ખાસ તો એ તો જોવાનું કે 31 બંધ થઈ જશે અને પછી ઇલેક્શન ડિક્લેર થઈ જશે, એટલે આ ચાલુ વર્ષે સહાય મળશે કે કેમ આ એ શંકા ઉદ્ભવ છે. બીજા નંબરમાં આ જે સરકારનો ફેન્સિંગનો જે ઠરાવ છે ને એમાં ગુજરાત એગ્રોને કામગીરી સુપ્રત કરી છે. આ ખેડૂતો જે અરજીઓ ઓનલાઈન કરશે એ અરજીઓની નકલ કાઢી કોને આપવાની છે એ કોઈ સ્પષ્ટતા નથી. એટલે આમાં સરકારશ્રીના તો પ્રતિનિધિ આમાં હોય તો એ સરકારશ્રીનું ધ્યાન દોરે. બીજા નંબરમાં ખાસ કહેવાનું કે ખાનગીકરણમાં આ ઈશુદાનભાઈ આ આપણે જોઈએ છીએ કે ડુંગળીનું બિયારણ જે ખેડૂતો પાસેથી 5,000-10,000 રૂપિયામાં લીધેલું છે એ જ બિયારણ આ ખાનગી કંપનીઓએ 40-50 હજાર રૂપિયામાં વેચાણ કર્યું છે. આ પ્રાઇવેટીકરણનો ફાયદો. બિલકુલ તમારી વાત સાચી છે, પીડા છે, પીડા બહુ સમજવાની છે. દર્શક મિત્ર, નાનકડા વિરામનો સમય થયો છે, વિરામ બાદ તુરંત આવી છે, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે. ત્રણેયની એક સવા સવા મિનિટ. દિલીપભાઈ ગોઈ જે ભયસ્થાન હતા ને એના એક બે કિસ્સા આજે લગભગ ઘણા બધા ટીવીમાં ચમક્યા છે. મધ્યપ્રદેશમાં કેટલાક ખેડૂતોના ચેક બાઉન્સ થયા છે અને પેલા વેપારીઓ
રજીસ્ટ્રેશન તો કઈ હતું નહીં, ખરીદીને જતા રહેશે. ઓલરેડી બહુ મોટા કેસ આવે, ભય સ્થાને પેલું બહાર આવ્યું છે. બીજું એક જે આરટીઆઈ થી અમે એવો ખ્યાલ આવ્યો છે, એટલે કૃષિ મંત્રાલય એવો જવાબ આપ્યો છે કે અમારી પાસે જયારે માહિતી નથી કોની કોની આરે વાતચીત કરી, એનો મતલબ એ થયો કે તમે કોઈ જયારે વાતચીત નહોતી કરી આ કર્યા પછી એવું તમે અત્યારે જવો, અથવા માહિતી છે તો તમે આપી નથી. એટલે આજે મૂળ વાત હતી કે આમાં ચર્ચા કરીને કરવા જેવું હતું. એટલે મૂળ એક જ વસ્તુ છે, મન મોટું રાખીને કાયદો પાછો લો અને ચર્ચા કરીને પછી લાવો. સાગરભાઈ કહે છે પ્રમાણે આ કાયદો આવવાનો છે પણ જુદી રીતે આવે. ને બીજું એકદમ ટૂંકમાં મારું એ કહેવાનું છે કે આપણે 5-7-10% પ્રજા શેરબજારમાં રોકાણ કરે છે, એમાં નાના રોકાણકાર માટે આપણે સેબી જેવી નિયંત્રક સંસ્થા હોય ને આરબીઆઈ પણ એમાં ધ્યાન આપતી હોય, બેન્કિંગ ઉપર પણ આપણે ધ્યાન રાખવા માટે બહુ બધી વ્યવસ્થા હોય, તો 60% પ્રજા જેને જેની અસર થવાની છે જ્યારે ખાનગીકરણને કારણે, ત્યાં એક નિયંત્રક સંસ્થા હોવી જોઈએ, બહુ મોટી અને બહુ પાવરફુલ નિયંત્રક સંસ્થા હોવી જોઈએ, દરેક રાજ્યમાં નિયંત્રક સંસ્થા હોવી જોઈએ. આવા બધા સૂચનો સાથે ફરીથી કાયદા બને, કારણ કે સાગરભાઈની વાત એ સાચી છે, કોઈક રીતે તો ખાનગીકરણ આવવાનું છે, પણ તમે ચર્ચા કરીને સમજીને કરો. અને હું ખાલી એટલું કહીશ કે મારે પત્રકાર તરીકે જેટલું સમજવું પડે એટલું સમજતો હતો, પણ આ જેમ તમે સમજતા જાઓ છો ને આમાં બહુ ઊંડો ખેતો છે. ખેતી કરી એટલે વાવણી કરીને ઉગી ગયું તમે વેચી નાખ્યું એટલું નથી, આમાં બહુ બધી વસ્તુઓ જોડાયેલી છે. કોઈની સાથે વાતચીત તો કરો અને પછી કરો જે તમારે કંઈક કરવું હોય. બહુ સાચી વાત કરી, પણ મિત્રો હું આપને વિનંતી કરીશ, જે લોકો ખેડૂત સિવાયના છે જુએ છે એમને મારી વિનંતી છે, જ્યારે પણ આપણે ખાવા બેસીએ ત્યારે ભગવાનને એ પ્રાર્થના કરીએ કે પ્રભુ જેણે આ અનાજ પકવીને મારા પેટ સુધી પહોંચાડ્યું છે એનો દીકરો, એની દીકરી, એનું સંતાન એ ભૂખે ના સૂએ, સમજો. અને એની બધું આ દુઆ છે ને એ આ દુનિયા ઉપર રાજ કરતી હોય છે હંમેશા. એટલે મારી એક વિનંતી એ છે કે આપ ખાસ તમે પણ મિત્રો આટલી પ્રાર્થના કરજો. સંક્ષિપ્તમાં ડન મનરભાઈ, તમે જે છેલ્લા શબ્દ કીધા ને એના ઉપર બે વાત કરું કે આ તમે જે વાત કરો કે થાળીમાં અન્ન આવે ને એના ઉપર દુઆ કરજો, ને હું થોડીક અલગથી અને થોડીક ખેડૂતોનું સમાન જમીન અને જે પેલું છે ને એમાં શું છે કે અત્યારે જે ખેડૂતો બેઠા છે ને એ પોતાના હક અને અધિકાર માટે બેઠા છે, એ કોઈની કૃપા ઉપર નથી, એને કૃપા નથી જોતી, એ હક અને દેશે એની સામે સંવેદના વ્યક્ત કરવાની છે, સરકારે એનામાં સમજદારી વ્યક્ત કરવાની છે. પ્રશ્ન એ છે, મને અહીંયા 2-3 વખત આપણી એકની એક ચર્ચા થઈ કે આ દેશની અંદર કોંગ્રેસની સરકારોએ જે કામો કર્યા છે એ કામોના જેટલા જેટલા કાયદાઓ બન્યા, જેટલા નિયમો બન્યા, એને તમે મને કહો આઝાદી કાળથી અત્યાર સુધીની અંદર આવું આંદોલનને આવી રીતે કોંગ્રેસની સામે સરકાર સામે કોઈ દેશનો કોઈ યુવા વર્ગ હોય કે વિદ્યાર્થી હોય કે કોઈ ખેડૂત હોય કે મહિલા હોય આમ સામે આવેલા ખરા? આજે 35-40 દિવસ થયા અને એક સરખી વિચાર વિશ્વાસથી આ લોકો બેઠા છે તો કંઈક તો હશે ને. આજે સરકારો તો આવી રીતે પાછા ખેંચી લે. બિલકુલ, તમને કહું કે એક વસ્તુ તમને કહું કે અમારી સરકાર છે ને એ વાત બહુ તમારો સારો સવાલ છે ઈશુભાઈ, સરકાર હંમેશા પહેલા એના સ્ટેજ હોય કે કઈ કાયદો લાવતો એનો અભ્યાસ થાય, અભ્યાસ થયા પછી એને સ્મોલ સ્કેલમાં જોવે, પછી લાર્જ સ્કેલમાં દેખાય અને પછી ત્યાં પાર્લામેન્ટમાં અને કન્સર્ટ ખેડૂત છે દાખલા વિદ્યાર્થીઓ તો એની રાય લેવાય, 600 થી વધારે મોટા મોટા ખેડૂત સંગઠનો છે એની રાય લેવાય. અને પછી આજે હું તમને કહું ન્યુક્લિયર ડીલ, આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એફડીઆઈની તમે જે વાત કરી, આ તમામ કાયદા વખતે ભારત બંધના એલાન આપેલા છે. મને યાદ છે રાજીવ ગાંધીના સમયે પહેલું એટીએમ દિલ્હીમાં શરૂ કર્યું ને ત્યારે દિલ્હી બંધનું એલાન ભારતીય જનતા પાર્ટીના લોકોએ અને સંઘના લોકોએ આપ્યું હતું. અને આજે આપણે એટીએમની પરિસ્થિતિ શું છે, એટલે બધી વસ્તુની અંદર એનો પોતાની જે વિરોધ કરવાની જે નીતિ રીતિ તમે કીધું ને, 45% જ્યારે એફડીઆઈ લાવી ત્યારે આ લોકો ઘરની બહાર નીકળ્યા હતા અને 100% લાવીને બેઠા. જીએસટીની અંદર એક છે ઈશુભાઈ, અને બીજું લેન્ડ એક્વિઝિશન એક્ટ હજી આજે અભેરાઈ ઉપર ચડાવી દીધેલો છે. લેન્ડ એક્વિઝિશન એનો કાયદો અમારો જુદો હતો, જીએસટી એનો છે જુદો, અમારો જુદો હતો. એટલે કહેવાનો મતલબ પછી તમે 2 લીટી કાઢીને એમ બોલે હિતેશ ભાઈ કે ભાઈ તમે તો આ રાહુલ ગાંધી બોલ્યા હતા અને આ પેલા કપિલજી ભલે બોલ્યા હતા, પણ એ અમારા કાયદા નહીં બાપુ, એ તમારા કાયદા નહીં, તમે તો આટી ઘૂટીને કેટલું અંદર કચરો ઢાળીને તમને અમારો કાયદો બતાવો છો. કાયદાનું નામ એકનું એક રાખ્યું. બીજી વાત પૂરી કરી દઉં ઈશુભાઈ, 21,000 રૂપિયા અમારી ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચનું બજેટ છે. તમે સમજવા જેવો છે આ લોકો ખેતીને કેવું સમજી બેઠા છે. 21,000 રૂપિયાનું બજેટ ફાળવ્યું છે ભારત સરકારે, એની બજેટ છે ભારત સરકારે ખાલી 8,000 કરોડ રૂપિયા આપ્યા. સાહેબ, આઈસીઆરના કર્મચારીનો પગાર 6,000 કરોડ થાય છે, તો આ દેશનું સંશોધન પણ અટકાવી દીધું તમે લોકોએ. આજે તમે કહો 21,000 રૂપિયાનું આખું વાર્ષિક બજેટ છે, 8,000 કરોડ રૂપિયા એને ફાળવે છે, એમાં 6,000 કરોડ તો એ કર્મચારીને પગારમાં જાય છે. છેલ્લી એક વાત મૂકી દો, મારી છેલ્લી વાત મૂકી દો ઈશુભાઈ આ પ્રશ્નની અંદર. મારું તમને એ કહેવાનું છે કે ખેડૂતો પ્રત્યે હમણાં ભાઈ બોલ્યા
કે ખેડ કાયદા માટે તો મનહરભાઈ કઈ બોલ્યા જ નહીં, કાયદા માટે બહુ સ્પષ્ટ બોલ્યા છીએ અને બહુ જાણીને કાકરા કાઢીને બોલેલા છીએ કે એમએસપી ને તમે બોલાતા નરેન્દ્રભાઈ જે મનમોહનસિંહ પાસે ગયા હતા, જે કાગળ લઈને ગયા હતા, એ કાગળમાં એવું લખ્યું હતું કે આને તમે કાનૂની વા પહેરાવો, કાનૂની રૂપ આપો, એ રૂપ આપી દો. ઓકે, એ રૂપ આપી દો. હાલો, એ રૂપ આપી દો. નરેન્દ્રભાઈ ગયા હું તમને કહું છું, જવાબ આપ્યો. મેં અગાઉ પણ કીધું કે સુતેલાને જગાડવા સહેલા છે, જાગતાને જગાડવાનું અઘરું છે. મનહરભાઈએ સરસ વાત કરી તમારી. ઈશુદાનભાઈ, તમે પેલું ત્રીસ રૂપિયા ખરીદીને 300 રૂપિયા વેચશે એની ચિંતા કરતા હતા. મારા ધ્યાનમાં એક બાબત એવી હતી કે સરકારે 7 કરોડ ટન અનાજ ખરીદ્યું છે અને એમાં એને જાહેર વિતરણ વ્યવસ્થા માટે 5.5 કરોડ ટનની જરૂર પડે છે અને 1.5 કરોડ ટન એનું સ્પેરમાં રહે છે, નવી ખરીદી ચાલુ થઈ જાય છે. એટલે સરકાર એક પ્લેયર છે, દરેક જણસોની 23 જણસોની ખરીદી કરી દે. એટલે જ્યારે જ્યારે પણ આવું કોઈ નાનું મુશ્કેલી લાગે ત્યારે સરકાર એનો માલ ડમ્પ કરી શકશે. મારા મતે એવું નહીં થઈ જાય ક્યાંય. અને તેમ છતાં સ્ટોક લિમિટમાં 50% કરતા વધારે પ્રોબ્લેમ થાય ત્યારે પાછો કાયદો લાવવાનું પણ એમાં જોગવાઈ છે. મનહરભાઈ વાત કરતા હતા એટલે મેં અગાઉ પણ કીધું કે વિરોધ એમનો સ્વભાવ છે અને કરવો એ બધા કાયદાની વાત. હું જરા બીજી વાત કરું તમને. એમને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કર્યો, 2200 કરોડ રૂપિયા વપરાઈ જાય. એમણે હમણાં સંસદનો વિરોધ કર્યો, 970 કરોડ રૂપિયાની સંસદ બને. મિત્રો, હું તમને જરા આ આ ચાવવાના ને બતાવવાના જુદા ક્યાં છે ને એની એની એક નાનકડી વાત કરું કે આ સંસદ ભવન બનાવવાનો નિર્ણય 2012માં થયો હતો. મીરાકુમારજી જયારે એ અધ્યક્ષ હતા ત્યારે એમણે મંજૂરી આપી હતી કોંગ્રેસની સરકારમાં. અને ત્યારે એનું બજેટ કેવું હતું ખબર છે? એ 35,000 વર્ગ મીટરમાં બનાવવાનું હતું અને 3,000 કરોડના ખર્ચે બનાવવાનું હતું. 35,000 વર્ગ મીટરમાં 3,000 કરોડના ખર્ચે બનાવવાની મંજૂરી કોંગ્રેસની 2012માં મંજૂરી મળી. આપણે 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 65,000 વર્ગ મીટરમાં બનાવીએ છીએ અને 970 કરોડનો ખર્ચો થવાનો. 2012ની સ્થિતિએ આજે 2020ની મોંઘવારી ગણીએ તો એ 4,000ના બદલે અત્યારે 1,000માં બને છે અને ડબલ જગ્યા. અધિકારીઓ આ ચાવવાના અને બતાવવાના જુદા છે. વિરોધ સ્વભાવ થઈ ગયો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના 2200 કરોડ મોંઘા પડે અને દિલ્હીમાં નહેરુ પરિવાર 100 એકર જમીનમાં સમાધિઓ લઈને બેઠા છે, 1.5 લાખ કરોડની સંપત્તિ છે. એના માટે તમને પ્રેમ છે સમાધિઓ સરકાર માટે? નહીં 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 સુદનભાઈ, મારો વાતો સખત છે. અરે સખત છે ને, સમાધિઓ સરકારના સ્ટેચ્યુના સમાધિઓ છે. સરકારના સ્ટેચ્યુના 2200 કરોડના માથામાં તમને તમે અહીંયા સમાધિઓ ઉપર નહીં જાઓ એટલા માટે કે ગાંધી ને મહાત્મા ની આપણા આદરણીય છે ને. નહીં, હું બધાની વાત કરું છું. પણ જયારે નહેરુ પરિવારના બધા લોકોને ત્યાં સ્થાન મળતું હોય અને સરદારને એના વતનમાં ગુજરાતમાં સ્થાન મળે અને અમે જેનો વાંધો હોય ને એની સામે મારો સખત વાંધો. તમે જે ખોટું, હું એટલે જ કહું છું કે ખોટી. નહીં સુદનભાઈ, તમારો મત છે હું સ્પષ્ટ કહું છું. ગાંધીજી ને મહાત્મા ની આપણા બધાની છે એના ઉપર તમે ના કરી શકો. બધાનો હું આદર કરું છું, બધાનો અમને કોઈ વાંધો નથી. પણ સરદાર સાહેબ ની સામે જે વાંધો છે એનો વાંધો જ હોય શકે. સરદાર ના માદરે વતન ગુજરાતમાં 2200 કરોડ નું સ્ટેચ્યુ બને એના માટે શાના માટે વાંધો હોય? એને તમે એના ઉપર ઓલરેડી એક પણ મત નહોતો તો નહેરુજી ને વડાપ્રધાન બનાવ્યો હોય એનો વાંધો નથી. કોઈ રહ્યા એવી રીતે ના કરાય એમને વાંધો. સમય નો બચાય મનહરભાઈ દિલીપભાઈ નગરભાઈ ભારત રત્ન માટે પણ શક્ય. તમામ નો ખૂબ ખૂબ આભાર. અને દરેક મુદ્દે એટલી જ વાત છે કે અલ્ટિમેટલી ખેડૂતોનો વિચારતા હશો તો કુદરતને સાક્ષી રાખીને વિચારજો. આપણે શું મિટિંગો થાય છે અને કાંઈ બધી આપણે ખબર નથી પડતી. મને એટલી જ વાતમાં સમજાય છે, મારા ખેડૂતોને, મારા ગુજરાતીઓ, મારા હિન્દુસ્તાનીઓને એટલી જ વાત સમજાય છે કે અમારા ખિસ્સામાં પડવું જોઈએ. જે મેં ચીસો 3 વર્ષ 4 વર્ષ પહેલા શરૂઆત કરી હતી તો ઓછામાં ઓછો 11-12 હજાર કરોડ રૂપિયા હતા, 3માં પડ્યા તો ખેડૂતોના ખાતામાં પડ્યા હતા ખરો ને? મુદ્દો એ છે, કોઈ સત્તા વગર આપણે આપાવડાવ્યું છે. કોઈ તાકાત નથી સાંસદ ધારાસભ્ય મંત્રીઓની. શું કામ? કારણ કે એણે પોતાના પક્ષ માટે કરવું છે અને આપણે VTVએ જનતાના હિત માટે કરવું છે. આ ફરક છે. આજે બસ આટલું જ. થોડી ક્ષણોમાં વાયરલ ન્યૂઝ.